છતાં ઊંધું છે. આમ કરું સૌ સિંહ મંગલાણ
ભગવાનની દયાનો એ ભરપૂર છે ખજાનો, ભગવાનની દયાનો ભરપૂર છે ખજાનો, ભગવાનની દયાનો ભરપૂર છે ખજાનો, બ્રો ભગવાનની દયાનો ભરપૂર છે ખજાનો. હે ખૂટે નહીં કદાપિ, ખૂટે નહીં કદાપિ, એની પ્રીત નો ખજાનો, ખજાનો એની પ્રીત નો ખજાનો, ભગવાનની દયાનો ભગવાનની દયાનો ભરપૂર છે ખજાનો, બોલો ભરપૂર છે ખજાનો. ખાલી ન જાય કોઈ, ખાલી ન જાય કોઈ, દાતાર છે મજાનો, ખાલી છે મજાનો, ભગવાનની દયાનો ભરવાની દયાનો ભરપૂર છે ખજાનો, ખજાનો ભગવાનની દયાનો ભરપૂર. સૌએ છે એક સરખા, સૌએ છે એક સરખા, નાનું ન કોઈ મોટું, નાનું ન કોઈ મોટું, ભગવાનની દયાનો દયાનો ભગવાનની દયા
દયાનો દયાનો, હરે ભગવાન ની દયાનો દયાનો, ભગવાન ની દયાનો દયાનો, ભરપૂર છે ખજાનો ખજાનો, ભરપૂર છે ખજાનો, ખૂટે નહીં કદાપી, ખૂટે નહીં કદાપી, એની પ્રીત નો ખજાનો ખજાનો, એની પ્રીત નો ખજાનો, એની પ્રીત નો ખજાનો, એની પ્રીત નો ખજાનો, ભગવાન ની દયાનો, અરે ભગવાન ની દયાનો, ભરપૂર છે ખજાનો, ભરપૂર છે ખજાનો, ભરપૂર છે ગજાનો, અરે ભરપૂર છે ગજાનો, ભરપૂર છે ગજાનો. પ્રણામ પુણ્યશાળીઓ, છેલ્લા ઘણા દિવસથી આપણે બધા સાથે મળીને પ્રભુના શાસનની અનેકવિધ અલકમલકની વાતો ખૂબ સુંદર રીતે સાંભળી રહ્યા છીએ. આપ સૌને હું ધન્યવાદ પાઠવું છું, દેવલોક જિનાલીની ટીમને પણ ધન્યવાદ પાઠવું છું. રાત્રે નૈરોબીના કેવલભાઈ સુંદર મજાની ભક્તિ કરાવે છે 6:30-8:30, આપ સૌ એમાં પણ જોડાઈ રહ્યા છો. આજે પણ સુંદર મજાની રીતે કરાવવાના છે, આપ બધા એની અંદર જોડાજો, ખાસ નમ્ર વિનંતી છે. પણ ભગવાનના શાસનનો એક ખૂબ પોઝિટિવિટીવાળો આશાવાદ એક નવી ઊભી થાય કે વાહ, આટલા બધા 2 લાખ લોકો આના મેમ્બર્સ છે અને હજારો લોકો એને જોડાઈ રહ્યા છે, હજારો લોકો. આપણા સૌના સદભાગ્ય છે કે આવી આપણને તક મળી છે અને આપ સૌએ તકને ઝડપી લીધી છે. રાઈટ ટાઈમ પર જો રાઈટ કાર્ય કરીએ તો 1000 સૈનિકોનું જોર ન લગાવવું પડે એમ કહેવાય છે. સમયને જો સાચવી લઈએ બરાબર અને એ સમયે બરાબર વ્યવસ્થિત રીતે કાર્ય કરી લઈએ તો આગળ બહુ જ મોટો એનો ફાયદો થતો હોય છે. આજે આ દવાવાદના જોખમમાંથી, દોજકમાંથી કેવી રીતે બહાર આવવું એની કેટલીક વાતો હું મહત્વની કરવાનું છું. સંસ્કૃતમાં એક સુભાષિત છે, યો ધ્રુવાણી પરિત્યજ્ય અધ્રુવમ પરિસેવતે, ધ્રુવાણી તસ્ય નશ્યંતિ અધ્રુવમ નષ્ટમેવ ચ. એટલે કે જે સ્થિર છે, ધ્રુવાણી પરિત્યજ્ય, એને આપણે ત્યાગી દીધું છે. યો ધ્રુવાણી અધ્રુવમ પરિસેવત, અસ્થિરને આપણે સ્વીકારી લીધું છે. બીજી બધી પથી છે જે અસ્થિર છે, એને આપણે સ્વીકારી લીધી છે. એટલે ધ્રુવાણી તસ્ય નશ્યંતિ, એટલે જે સ્થિરને તમે ભૂલી જાઓ, એને તમે ચાલનામાં ના લાવો. આજે સારામાં સારા હોય, છેલ્લે બીમાર પડે તો એમના દીકરાઓ એમને હોસ્પિટલમાં લઈ જાય છે. એમની પાસે એવી દવા હોય છે પણ એ કરી શકે એમ હોય નહીં, દીકરાઓની પાસે વારસો ન આવ્યો હોય. એટલે બાબાના 2 બગડે છે. ધ્રુવાણી તસ્ય નશ્યંતિ અધ્રુવમ નષ્ટમેવ ચ, પેલી અસ્થિર બધી આગળની બીજી બધી પથી છે નવી, એ બધી તો અસ્થિર છે. આપણે ત્યાં મૂળ વાત એ હતી કે હંમેશા એક વ્યક્તિ, 738 કરોડ લોકો હોય તો બધાના કફ પિત્ત વાત અલગ હોય છે, બધાને એક સરખી દવા ન હોય, રોગ એક સરખો હોય પણ એની પ્રકૃતિ પ્રમાણે દવા અલગ અલગ હોય. જ્યારે આજે શું થાય કે તાવ આવે એટલે તાવને પહેલાં ઉતારી દો, બસ. તાવ તો શરીરે નિર્દોષ છે, શરીર એમ કહે છે કે અંદર કંઈક ગડબડ થઈ છે તો આવીને આપણને સંદેશ આપે છે. શરીર જેવું નિર્દોષ કોઈ નથી, શરીર આપણને સામેથી એક સિગ્નલ્સ આપે છે કે ભાઈ તમારી અંદર તાવ છે, તમે સાચવજો. એ તાવને પકવીને બહાર કાઢવાનો હોય છે. એમાં તાવની અંદર 9 સેકું ગરમ પાણી પીવાનું હોય છે. તાવને જો આપણે દબાવી દઈએ, અમારા એક પ્રશાંતભાઈ હોમિયોપેથ ડૉક્ટર છે, બહુ જાણીતા માનીતા છે રાજકોટની અંદર, એમણે બહુ સુંદર લેખો લખ્યા છે આ બાબતમાં છાપામાં. ડૉક્ટર આર એમ હેગડે કીધું, ભાઈ તાવને કેમ કે શરીરને તમારે ગરમ કરવાનું છે, જેમ આપણે દૂધ ગરમ કરીએ, પાણીને ઉકાળીને પીએ, એમ શરીર પણ અંદરથી ગરમ થાય છે તો એને ગરમ થવા દેવું જોઈએ. એ ગરમ થશે તો એની મેળે કોરોના વાયરસ વયો જશે. આ તો તાવ આવે એટલે દબાવી દો તાવને, આપણે નાના છોકરાઓને બધાને દબાવી દો તાવને. સુદર્શન ઘનવટી તમે લીધા કરો, ભૂખ લાગે તો મમરા અને ચણા ખાવ, બસ. જુઓ 2-3 દિવસમાં શું થાય છે, તો શરીર ઉપરથી નિરામય થશે, વિશુદ્ધ થઈ જશે. અને આપણી અંદર એક ઇનબિલ્ટ કેપેસિટી છે, શરીરની અંદર એક તાકાત છે, ઇમ્યુન સિસ્ટમ છે, એને કાર્યરત થવા દો. આ
આપણને ખબર નહીં જેવું કંઈક થાય એટલે તરત ડૉક્ટર પાસે જઈએ છીએ. હું એલોપેથીનો વિરોધ નથી કરતો, કોઈ ડૉક્ટર સાંભળતા હોય તો મિચ્છામી દુકડમ મારી એમને કોઈ ટીકા નિંદા કરવાની ભાવના નથી, પણ આપણે ત્યાં એક સાયન્સ હતું જે મૂળ સુધી જતું હતું, મૂળમાં ઘા કરતું હતું. મેં કોઈ કહેલું કે સિંહ હંમેશા બાણ ક્યાંથી આવ્યું, બાણ પર ન બટકા ભરે, ઝાડી પર જાય, કૂતરો હોય ને બાણને બટકા ભરે કે આ બાણ વાગ્યું, બાણ વાગ્યું, બાણ વાગ્યું. ગુમડું થાય તો અહીંયા આ લોકો એલોપેથીના સાયન્સમાં એ ગુમડા ઉપર જ એટેક કરે. આયુર્વેદ શું કહે છે કે પેટમાં કંઈ ખરાબી છે માટે ગુમડું આવ્યું છે, એને હરડે આપો. યસ્ય ગ્રહે નાસ્તી માતા તસ્ય માતા હરિતકી, જેની માં મરી ગયો એની માનું નામ હરડે છે એમ લખ્યું છે. શું આયુર્વેદનો અદ્ભુત વારસો હતો, કેવા કેવા મહાપુરુષો. કહે છે ચાઇનાથી એક માણસ ભણવા આવ્યો હતો, જેને મોકલ્યો એને કીધું કે તું એક કામ કરજે કે ભારતના વૈદ્યરાજો કેટલા હોશિયાર છે, જોવું હોય તો તું આંબલીના ઝાડ નીચે સુઈ સુઈને આવજે. એટલે અહીંયા આવ્યો તો આખું શરીર એનું ખાટું ખાટું થઈ ગયું, બધું શરીરના બધા જ અંગો જકડાઈ ગયા. એને આવીને કોઈક વૈદ્યને પૂછ્યું, મેં ઘણા વૈદ્યરાજો એવા જોયા છે અત્યારે કે તમારે કાંઈ બોલવાનું નહીં, ખાલી તમારી નાડી પકડે બધું તમને કહી દે, દૂત નાડીને પણ કહી શકે. એટલે તમને મારા પિતાની દવા લેવા જવાની હોય અને હું એમની પાસે પહોંચું. પહેલાં આપણે એક સામાયિક લઈ લઈએ, 252 જણા તો ઓલરેડી અહીંયા છે, બીજા ઘણા બધા સાંભળે છે અત્યારે, તો આપણે પહેલાં સામાયિક લઈ લઈએ, નિસૃત સામાયિક લઈ લઈએ. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યમ, નમો વૈજાણમ, નમો લો સભાવનમ, એસો વંજન ઉકારો સબ પાવપણાસણો, મંગલાનંદ સભે સિંહ પરમમ મંગલમ. સંગટ્યા મહાત્માઓની એક મર્યાદા હોય છે, એ લોકો આપણને આ બધી વાત દવા વિશેની નહીં કરી શકે, કેમ કે એ દવા વિશેની કંઈ વાત કરે અને આપણે એ દવા લેવા જઈએ તો એ દવામાં જે હિંસા થાય, આવા જવા હિંસા થાય બધી એમને લાગે. એક શ્રાવક તરીકે હું તમને આ કહી શકું છું બધું, કેમ કે આપણો આશય શું છે. શ્રાદ્ધવિધિકાર રત્નશેખર સુરેશજી મારા સાહેબે દાંતણ કેવી રીતે કરવું એ બતાવ્યું છે. બોલો, દાંતણને પકડવાની વિધિ, ત્રણ આંગળી ઉપર અંગૂઠો અને ટચલી આંગળી નીચે, શ્રાદ્ધવિધિ પ્રકરણમાં લખ્યું છે.
કેટલી આપણા પર કૃપા કરી છે, વિચાર કરો. આમ આમ ઘસવાનું, આમ નહીં ઘસવાનું, એમ પણ લખ્યું છે. ઉપર નીચે એટલે દાંતના મૂળ સુધી જાય, એની ઉલ કેવી રીતે ઉતારવાની એ પણ લખ્યું છે. એ ઉલ પડે નીચે તો સીધી પડી છે કે ઊંધી પડી છે એના ઉપર આજનો દિવસ આપણો કેવો છે એ નક્કી થાય. એ ઊભી રહીને પછી પડી છે. પાણી પીતા હોય સવારમાં કોગળા કરતી વખતે, એકાદો કોગળો જો અંદર વયો જાય તો તે દિવસે મોઢું મીઠું થયા વગર રહે નહીં. શ્રાદ્ધવિધિ પ્રકરણકારે લખ્યું કેમ, તો કે એના દાંત સારા હશે તો એના આંત સારા રહેશે એમ, એટલે એનું પેટ સારું રહેશે, અને પેટ સારું રહેશે તો એનું મન સારું રહેશે, અને મન સારું રહેશે તો એનું જીવન સારું રહેશે, અને જીવન સારું રહેશે તો એનો ભાવ સુધરશે, અને ભાવ સુધરશે તો ભવો ભાવ સુધરશે. બોલો કેટલી એમની દીર્ઘદ્રષ્ટિ હશે. આપણે આજે જે કંઈ કહીએ છીએ એટલા માટે કહીએ છીએ કે શરીર જો આપણું સારું હશે, સાચું કે જો આપણો ખિસ્સું ખોલાવો, આપણો ડબ્બો ખોલાવો દવાનો, જેટલા લોકો સાંભળે છે ને એ બધાની પાસે એકાદી તો એલોપેથીની દવા હશે હશે ને હશે જ. કાં તો ડાયાબિટીસ હશે, કાં તો બ્લડ પ્રેશર હશે, કાં તો પેલી હાર્ટની દવા લેતા હશે, કાં તો ઘૂંટણના દુખાવાની દવા લેતા હશે, કાં તો એસિડિટીની દવા લેતા હશે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આજના જે દેશી ગાયના દૂધ ઘી ઉપલબ્ધ નથી એના કારણે, અને આ કેમિકલ ફર્ટિલાઇઝર્સ અને પેસ્ટિસાઇડ્સના જે અનાજ આપણા ઘરની અંદર આવી ગયા છે, આજના ફળ અને ફૂલ. એટલા સુધી લખ્યું પેલા આમિર ખાને એમના શોમાં કીધું કે માતાના દૂધની અંદર ડીડીટીના પર્સન્ટેજ 800% વધારે છે. દ્રાક્ષની વાત નથી કરતો હું, અન્ય ફ્રૂટ્સ કે ફળની કે શાકભાજીની વાત નથી કરતો, માતાની દૂધ સુધી જે પરમાણુ હોવા, જે પર્સન્ટેજ હોવા જોઈએ એના કરતાં 800 times વધારે છે. પંજાબમાં કેન્સર ટ્રેન છે, આખી કેન્સર ટ્રેન. ગ્રીન રિવોલ્યુશન, ગ્રીન લેવલ, ખબર નહીં કેમ માણસને શું થયું છે. આ સૃષ્ટિ પોતાના બાપની જેમ કરીને ખલાસ કરી નાખી છે, અને બધી જમીનને જંબર કરી નાખી, બંજર કરી નાખી છે, બધી જમીનને એની ફળદ્રુપતાને ખલાસ કરી નાખી. કેટલાક ગામો વેચાવા માટે નીકળ્યા છે, કેમ કે અહીંયા કંઈ ઉગતું નથી. હવે વ્હીટ રિવોલ્યુશન, ગ્રીન રિવોલ્યુશન, ગ્રીન રિવોલ્યુશન એમ કરીને આખા દેશની અંદર એટલું ભયંકર કેમિકલ ફર્ટિલાઇઝર્સ ને પેસ્ટિસાઇડ્સ. ઇન્દિરા ગાંધી વખતે વડોદરાનો એક ખેડૂત હતો, એમપી હતો, એને બૂમો પાડી છે, રાડો પાડી છે ત્યાં, કે નરસિંહરાવની સરકાર, પીબી નરસિંહરાવની સરકાર હતી, બૂમો પાડી છે, બૂમો કે ભાઈ તમે આ બંધ કરો, ખલાસ કરો. જર્મનીનો પેલો ફૂકવો આવ્યો હતો રાજીવ ગાંધી પાસે કે ડૂ નથિંગ બે શબ્દ આપીને કહ્યો હતો કે તમારી વંશ પરંપરાગત ખેતી અને તમારી જે ખાવા પીવાની સિસ્ટમ છે એઝ ઇટ ઇઝ રાખજો, એમાં જરાય બદલાવ નહીં લાવતા. અમેરિકાની એફડીએ હવે કીધું આટલા વર્ષો પછી કે ભાઈ ઘી અને તેલવાળો જે ભારતના લોકો લચીલો ખોરાક ખાય છે એ ખાવો જોઈએ. અત્યાર સુધી ના પાડતા હતા કે કોલેસ્ટ્રોલ વધી જાય, કોલેસ્ટ્રોલ વધી જાય. કોલેસ્ટ્રોલથી ઘઉંથી વધે છે, આપણને ઘઉં આપણે ખાતા જ નહોતા પહેલાં. PL 480ની સ્કીમ આવી ઇન્ડિપેન્ડન્સ વખતે, ત્યાર પછી ઘઉં વધારે ખાવાનું શરૂ થયું. તમે 200 grams બે અહીંયા બે જગ્યાએ કોલસા બળતા હોય, આની અંદર 100 grams ઘઉં નાખો, એ અગ્નિ બંધ થઈ જશે. અને આ બાજુ જવ નાખો તમે, જવ આ અગ્નિમાં, તો એ જવ વધારે પ્રજ્વલિત, કેમ કે ઉર્ધ્વ રહેતા છે. જેટલા જવ તમે વધારે ખાઓ એટલો પેટનો અગ્નિ વધારે પાવરફુલ થાય. પેટમાં પણ એક દીવાસળી એવો અગ્નિ છે, એ અગ્નિને સતત સળગતો રાખવા માટે જવ ખાવા જોઈએ. ઘઉંને બદલે ખાલી જવ પર આપણે ઘઉં ખવાય ના નથી, પણ જેટલા ઘઉં ખાઓ એટલું સામે દેશી ગાયનું ઘી ખાવું જોઈએ. હું જ્યારે પણ ઘી અને દૂધ બોલીશ આજના વખતે, મેં તમારે દેશી ગાયનું સમજવાનું, ભેંસનું નહીં સમજવાનું. રેડીમેડ ઘી આવે છે શંકર ગાય ને એ નહીં સમજવાના. અરે એના ઉપર લખ્યું હોય છે દેશી ગાયનું ઘી, પણ એ બધી ફેટમાંથી ડાયરેક્ટ મેળવેલું છે, એને માખણમાંથી ઘી નથી બનાવ્યું, દૂધમાંથી સીધું કાઢેલું છે, એ ઘી નથી વાત, વલોણાનું ઘી કહું છું. ખંભાતનું ને લીંબડીનું એવું ઘણા બધા ખોટા ઘીના નામે કરોડો રૂપિયાનું, કરોડો ટન ઘી આ મુંબઈની જનતાએ ખાધેલું છે, ન્યૂઝપેપરમાં મેં વાંચેલું છે. સંખ્યાતા અસંખ્યાતા અને અનંત જીવોને આપણે ખાલી આ એલોપેથીની દવાઓ લેવા દ્વારા ઘાત કરીએ છીએ. ઘઉંમાં પૃથ્વી તત્વ છે, ઘઉં તમે જેટલા વધારે વાપરો એટલું તમારી બુદ્ધિ એ નીચે જાય, વિચારો નીચે જાય, અને એ 95% એમાં કોલેસ્ટ્રોલ છે, જ્યારે જવમાં 5% કોલેસ્ટ્રોલ છે.
ઘઉંને બદલે જવ લાવી દો. આપણે ત્યાં જુવાર અને બાજરો હતા પહેલાં, કેમ કે એનું ફોડર થતું હતું. ઘઉંમાં ફોડર પણ નથી. પ્રકૃતિએ એક પાર્ટનરશિપ ડીડ આપ્યું છે કે મનુષ્યની બુદ્ધિ અને પશુની મહેનત. તો એ દાંડો એવો ઉગાડ્યો જુવાર અને બાજરીનો કે એમાં એક જે દાણા હોય માણસના અને જે એનો નીચેનું ફોડર હોય એ ઘાસચારો એ બધો પશુઓનો, એના કરતાં ઘણો વધારે હોય કારણ કે એની મહેનત વધારે હોય છે. ઘઉંની અંદર તો એ પણ નથી. આપણે સમજી પણ નહીં શકીએ એવી કોન્સ્પિરસી દ્વારા આ બધું ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવતું હોય છે. ને તો શીરો પાઠ જુઓ સુખડી બધામાં ભારો ભાર ઘી હોય. આ તો આપણને શીખવાડ્યું કે રોટલીમાં અને ખાખરામાં પણ ઘી નહીં લગાડતા, નહીં તો અહીંયા તમારી નડી બ્લોક થઈ જશે. અરે કારલામાં એક વૈદરાજ છે, વૈદરાજે લુણાવાડાની બાજુમાં દેશી ગાયનું ઘી ખવડાવીને બધાની બ્લોકેજ ખોલે છે. અમારા ભાસ્કરભાઈ હરડીકર હી વોઝ રિનાઉન્ડ વૈદ્યરાજ, એશિયામાં નહીં વર્લ્ડમાં એમના જો કોઈ કેવો કોઈ વૈદરાજ તમને નહીં મળે. મારા ફાધરની દવા લેવાની હોય સમજો, અને હું અમદાવાદમાં એમને બતાવવા જતો હતો, મારી નાડી જોઈને મારા પિતાશ્રીની દવા આપે, તમે સમજો. હું એમની સાથે જ્યારે વાત કરતો હોય ત્યારે એમના કફ પિત્ત વાત મેં જે ગ્રહણ કરી લીધા હોય એ લોકો નાડીની અંદર ચેક કરી શકે છે. વિશ્વમાં ક્યાંય તમને આવું વિજ્ઞાન જોવા નહીં મળે. અને આજે એમના કેટલા શિષ્યો પૂજાબેન, પ્રણવભાઈ, અનેક અનેક વૈદ્યરાજો અમદાવાદની અંદર છે, બધાના નામ મને નથી અત્યારે યાદ, પણ કેટલા લોકો એમની પ્રેક્ટિસ કરી રહ્યા છે. અહીંયા એક હેતાબેન શાહ છે, 2 વર્ષ એમની પાસે ભણ્યા છે. તમારે કંઈ બોલવાનું નહીં, તમારી નાડી જોઈએ તમારા બધા રોગ કહી દે, કેટલા ટાઈમથી કેવી રીતે છે શું બધું કહી દે તમને. આપણને એમ લાગે કે આમને ખબર કેવી રીતે પડી. દૂત નાડી એવી રીતે ભૂત નાડી પણ હોય, સમજો. આપણી નાડી આપણામાં આપણી નાડી ન બોલતી હોય, કોઈ બીજા તત્વોની બોલતી હોય તો એ પણ એમને ખબર પડી જાય કે આની દવા તમે ફલાણા પાસે જઈને કરજો, અમારી પાસે ન થાય આની દવા. ને પ્રજ્ઞાનો અપરાધ, આયુર્વેદ કહે છે કે પ્રજ્ઞાનો અપરાધ, આયુહુ વેદ એટલે જીવનચર્યાનું વેદ છે. ભૂખ લાગવી ઇટસેલ્ફ ઇઝ રોગ છે એમ કીધું, કેમ કે આત્માનો સ્વભાવ નહીં ખાવું તે છે. આ બધું આયુર્વેદના પ્રિએમ્બલ્સમાં લખેલું છે. આપણે કોઈ દિવસ શાંતિથી એનો અભ્યાસ નથી કર્યો, હવે આપણને ટાઈમ જ નથી. જલ્દી સારું થઈ જવું છે, ભાગો. એક નાનકડું કંઈ હોય તો 100, 200, 500 રૂપિયાના વગર કામ પતતું નથી. થોડોક વધારે રોગ થાય હોસ્પિટલમાં જાઓ એટલે 5-10 હજાર રૂપિયા થાય, અને કંઈક નાનકડી સર્જરી કરો એટલે સીધા 50,000 થી 1,00,000. હોસ્પિટલમાં ગયા 10 લાખ, 20 લાખ, 30 લાખ, 40 લાખ, 50 લાખ, કોઈ આરો વારો નથી. હું કોઈની નિંદા ટીકા નથી કરતો, ફરી એક વખત આપને નમ્ર વિનંતી સાથે કહું છું. બટ પણ આપણે ચિંતકો છીએ, વિચારવું તો જોઈએ કે શું વિશ્વની અંદર ચાલી રહ્યું છે, અને એમાંથી બચવાના ઉપાયો છે આપણે ત્યાં, નથી એવું નથી. ખાવાનું કરો અડધું, પીવાનું કરો બમણું, ચાલવાનું કરો 4 ગણું અને હસવાનું કરો 10 ગણું, એક કઈ રોગ નહીં આવે. ખાવાનું કરો અડધું, પીવાનું કરો બમણું, 40 એટલે 40. મને 40 વર્ષ થાય એટલે મારે ચાલવું જ જોઈએ, 40 એટલે 40 લખ્યું છે ત્યાં, નહીં તો 41, 42, 43 કરીને જુવાની ચાલી. 43માં 43 આપીને વહી જાય, ચાલીએ નહીં તો. શું પ્રયોગો બતાવેલા છે કે શું આપણા વડવાઓએ, અમે લોકો નાનપણમાં હતા તો અમારા માતા પિતા રોજ અમને હરડેનો ઘસારો વખતા હતા. હરડે પેલી હળદર સૂટ, 2-3 વર્ષ સુધી તમે બાળકને હરડેનો. અરે અત્યારે તો અમારા ડૉક્ટર અભય શાહ ને એ લોકો બધા ચ્યવન પ્રાસ, અરે એનું પેલું સુવર્ણ પ્રાસન કરાવે છે પુષ્ય નક્ષત્રના દિવસે બાળકોને. એ ઇમ્યુનિટી સિસ્ટમ છે, ઓલી રસી નહીં લેવાની. એમાં તો માનવો જો હોય ને ગર્ભાશયના ગર્ભ કાઢેલા હોય એમાંથી બનાવે છે. જે બાળક જિંદગીમાં બટેટા કાંદા લસણ નથી ખાવાનું એને જેવો જન્મે તરત પેલી રસી આપે. આપણે હવે રસી શેની બનેલી છે, એમાંથી શું થાય 15-20 વર્ષ પછી, એના શું અનુભવો થાય એ હું બધું અહીંયા જાહેરમાં નહીં બોલી શકું. પણ તમે જુઓ ટીવી ઉપર, ગૂગલ પર સર્ચ કરો, તમને કોઈ પણ દવા લો એ પહેલાં તમે જુઓ કે આની સાઈડ ઇફેક્ટ શું છે. એમાં લખ્યું છે કે જેની આડ અસર ન હોય ને એની અસર પણ ન હોય. સમજાય તો તમે આ વાતને સમજવાનો પ્રયત્ન કરજો. એટલે એની સાથે જ છે, એ લઈને જ આવે છે. તમે આ દવા લેશો એટલે કે તમને એસિડિટી થશે, એટલે એની માટે આ દવા લેજો પાછી, એમ સાથે એમ કહેશે.
હું એ લોકોનો વિરોધ નથી કરતો, એ લોકો જે ભણ્યા છે એ આપણને શીખવાડે છે અને આપણને આપે છે, પણ આપણે ત્યાં આપણી જે પરંપરાઓ છે, આપણી પાસે જે વિજ્ઞાન છે, એ જ્ઞાન આપણે પુનર્જીવિત કરવું જોઈએ. એ જ્ઞાનને આપણે ગમે તેમ કરીને જીવંત રાખવું જોઈએ. તો ઘણા બધા મોટા મુશ્કેલીમાંથી આપણે બહાર આવી શકીએ એમ છીએ. અને કીધું ભાઈ, હું આમ આમ પૂછ્યું પહેલાં કે તું કેવી રીતે આવ્યો ચાઇનાથી, કાં આંબલીના ઝાડ નીચે સૂઈને આવેલો. વૈદ્યરાજ સમજી ગયા કે તું કઈ તારે દવાની જરૂર નથી, કે કેમ કે તું જાય ત્યારે લીમડાના ઝાડ નીચે સૂઈને જજે, પતી ગયું. ઘરની અંદર તુલસી રાખવી જોઈએ, તુલસી અને બે પાંચ પાન જો તમે રોજ ખાવ તો જિંદગીમાં એકય દવા ન લેવી પડે. ઘરની બહાર ફળિયામાં એક લીમડો રાખ્યો હોય તો કોઈ દિવસ એના એના પ્રતાપે કોઈ દિવસ કઈ મુશ્કેલી ના નડે. આપણે ત્યાં કોઈને ઓરી આવે તો પણ એ લીમડાનું છોડ લાવીને લગાડી દે છે કે બધા એન્ટીબાયોટિક્સ એના વાયરસ બધા ત્યાંથી દૂર વયા જાય, નજીક ન ફરકી શકે. હું તમને આજે ઘણી બધી વાત કરવાનું છું, ઘણા બધા એંગલ્સથી ઘણા બધા જુદા જુદા પ્રયોગો પણ તમને આપવાનું છું, પણ પહેલાં બેઝિક્સ આપણે ક્લિયર કરી દઈએ કે શરીરમાં ક્યાંય પણ દુખાવો થાય તો એ વાયુનો દુખાવો છે. તો વાતે મિત્રવત આચરે, તેમણે કહ્યું કે વાયુની સાથે મિત્રતા જેવો વ્યવહાર કરો. તમારો વાયુ દૂષિત થાય એટલે કૃષ્ણએ સુદામાને હૂંફ આપી, પ્રેમ આપ્યું, ગરમ પાણીથી સ્નાન કરાવ્યું, એને તેલ માલિશ કરી આપ્યું, બસ એનો અભ્યંગ એનો ઉપાય છે. શરીરમાં ક્યાંય પણ વાયુ થાય તમે સ્નેહન અને સ્વેદન કરો, બસ. છાતીમાં દુખે છે, હાર્ટ એટેક નથી. આજે મોટા ભાગના લોકો, અમારા હળીગઢ દાદા બહુ સરસ કહેતા હતા, એમનું નામ આજે વારે વારે આવશે કે અમે એમની પાસે ઘણો અભ્યાસ કરેલો છે બધાની સાથે બેસીને, એમને ખૂબ સાંભળ્યા છે, વાંચ્યા છે, માણ્યા છે. એ કહેતા હતા કે જેને એટેક આવે નહીં કોઈ દિવસ હોસ્પિટલ સુધી ન પહોંચી શકે, અને જેટલા હોસ્પિટલમાં છે તમે જેને ખબર કાઢવા જાઓ છો એ લોકોને કોઈને એટેક નથી આવ્યો હતો. સ્ટેટમેન્ટ બહુ અઘરું છે, પચાવવું થોડું ડિફિકલ્ટ છે. બ્રહ્માકુમારીવાળા આવ્યા હતા, કે લો આ ચેકબુક, તમારે ખાલી મહિનામાં એકવાર ત્યાં ફ્લાઇટમાં આવવાનું, એક કલાક ત્યાં રહેવાનું, પછી નીકળી જવાનું, દવાઓ અમે આપશું, ખાલી તમારે ડાયગ્નોસિસ કરી જવાનું. ઠીક પણ હું ત્યાં અનાર્ય દેશમાં આવું ને એનું એક શ્વાસ મારામાં ઘૂસી જાય તો એનું રીપેમેન્ટ તમે નહીં કરી શકો પૈસાથી. શું વારસો એમને મેળવેલો. એક દિવસ મેં અહીંથી ફોન કર્યો, અમારા પરિવારમાં કોઈની દવા લેવાની હતી, મને કે તું ઉપર જો તારા માથા પર વાદળ છે. એ અમદાવાદ હતા, હું મુંબઈ હતો, અને છતાં મેં જોયું તો ઉપર વાદળ હતું. ઠીક છે, અત્યારે જે પ્રકોપ થયો છે એનું કારણ આ છે. મરાઠી ઘરાના નામ પ્રાચીન ભગવાનની શ્રદ્ધા ધરાવતા અને શ્લોકો સાથે ધાડધાડધડ અને અનુભવ જ્ઞાન સૌથી મોટું હતું એમનું. એટલું અદ્ભુત હતું પુણ્યશાળીઓ. હમણાં તો પ્રેક્ટિસ પછી બંધ કરી દીધેલી, પણ કોઈ એમને કહ્યું કે એક ભાઈને હાથી પગો થઈ ગયેલો, એટલે એને કીધું ભાઈ દવા, તો કે દવા તો હરડી કરતા હતા હવે કરતા નથી. તો કે આમ દયાળુ બહુ છે, સાંજે 4-5 પરસાળમાં આંટા મારે છે ને ત્યારે તમે જજો કે, અને તમે મોટે મોટેથી રડજો, ત્યારે રડશો ને એટલે સારું થઈ જશે. કે રડે એટલે થોડી સારું થાય, નહીં કે એ દયાળુ છે તરત આવશે તમારી પાસે. ખરેખર એક ભાઈ એવું કર્યું, એના સાણસીથી બે પગ પોળા કરે ત્યારે લઘુનીતિ વડીનીતિ વોશરૂમ કરી શકતા હતા, એટલી તકલીફમાં હતા એ ભાઈ. યુવાન હતો, નાનકડો બાળક, રડવા માંડ્યા મોટે મોટેથી. બધાએ કીધું કે રડી કરતા હતા, પૂછ્યું કે કોણ રડે છે, સાહેબ અહીંયા આવ્યા હતા પણ અમે લોકોએ ના પાડી કે તમે હવે દવા કરતા નથી, સારું કે એને બોલાવો, કે બોલાવ્યા. કે જો સામે પેલું સામેયાનું મંદિર છે ને ત્યાં વાળંદ છે, વાળંદ બહાર એની પાસે માથાના વાળ કપાવી લે બધા જ, ટકો કરાવી નાખ. પછી બાજુમાં કંઈક છે એક દ્રવ્યનું નામ આપ્યું, કંઈ ઘસશે શાકભાજીવાળા પાસે મળે છે એ દ્રવ્ય, એને ઘસ્યું અહીંયા. કે સાહેબ એ તો કરીશું પણ દવા તો આપો, કે આ જ દવા છે. એ અહીંયા ઘસ્યું અહીંયા અને તરત અહીંયા નસ ખુલી ગઈ, નસ ખુલી ગઈ ને અઠવાડિયામાં પગ સીધો થઈ ગયો. અને આ જ વસ્તુ અહીંયા એક કુંદન આચાર્ય છે મનોર પાસે, હું પર્સનલી મનોરમાં એમની પાસે જઈ આવેલું છું, જેમને 22-22 એટલે 10-10ની બે કે 3 આખી સાયકલો કરી દીધી હોય એવા લોકો, જેને ડૉક્ટરે કીધું કે હવે તમે આને ઘરે લઈ જાઓ કેન્સરમાં,
એમણે સંપૂર્ણ સારું કરી દીધું છે. એક બેનને 60 વખત કેમોથેરાપી થયેલી, પણ આજે પણ આયુર્વેદની તાકાત છે, જીવંત છે. જંગલમાંથી ઔષધિ લઈ આવે છે, પર્વતમાંથી. 116 વર્ષના એના દાદા હતા, એટલે ચશ્માનો તો 116 વર્ષે પણ. તમે દેશી ગાયનું ઘીરું ટીપું રોજ બે ટીપા આંખમાં નાખો, પછી તમારા ચશ્માથી તમે વાંચી નહીં શકો, કેમ કે નંબર ઓછા થઈ જશે. નશ્ય કેવી રીતે કરવું, આંખમાં ટીપા કેવી રીતે નાખવા, કેટલા વાગે નાખવા, બધું હું ડિટેલમાં આજે વાત કરવાનું છું. પણ સંખ્યાતા અસંખ્યાતા અને અનંતા જીવોને બચાવવા હોય તો આ જ એક રસ્તો છે. ફ્રાન્સમાં એક દિવસમાં 22,000 પંખીઓને આ લોકો ખાલી મેડિકલની દવાના ટેસ્ટિંગ માટે, હું 20-25 વર્ષ પહેલાંની વાત કરું છું. અત્યારે તો ભારતમાં અમે લોકો CPC-ACA કરીને સંસ્થા છે, એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રીની, એમાં અમે મેમ્બર હતા. એટલે મુંબઈની હોસ્પિટલોમાં જેટલા પણ પશુ પંખીઓ પર પ્રયોગો થાય એમાં અમે એથિક્સ કમિટીમાં મેમ્બર હતા. એટલે અમારા એ પ્રયોગ પહેલાં અમારી પાસે અપ્રુવલ માટે આવે, અમે ઓકે કરીએ તો જ એ લોકો એ પ્રયોગો આગળ વધારી શકે. પછી તો મહાત્માઓને પૂછ્યું કે ભાઈ આની અંદર પણ પાપ લાગી શકે છે, ભલે આપણો આશય સારો છે, આપણો આશય બચાવવાનો છે, એના છૂટકે અમારે એમાંથી બહાર આવી જવું પડ્યું. પણ એ વખતે ખબર પડી કે એક એક દિવસના એક એક પ્રાઇવેટ કંપનીઓ 1,00,000 એક જ પ્રયોગની અંદર 1,50,000 પંખ નાના નાના પેલા ગિનીપિગ્સને મારી નાખવાના, ઉંદરડાઓને મારી નાખવા, એક એક પ્રયોગની વાત કરું છું. આવા તો એમના કેટલા પ્રોજેક્ટ્સ હોય, અમારે સહી કરવી પડે. એટલે પછી અમારે પ્રાયસી લેવું પડ્યું કે ભાઈ આમ અમારો આશય હોય, અમે એમ કહીએ ભાઈ આ પ્રયોગ ઓલરેડી પહેલાં થઈ ગયેલો છે, તમે એને નહીં કરો ને પશુ પંખીને બચાવો, એ આશયથી આપણે ત્યાં જતા હતા. પણ ત્યારે ખબર પડે કે આપણે જે દવાઓ લઈએ છીએ, LD50 લખ્યું હોય એનો શું મતલબ છે? સમજો પાવડર હોય તેની પર લખ્યું હોય LD50, ટેલકમ પાવડર છે ફોર એક્ઝામ્પલ, તો એનો અર્થ એ છે. હવે LD50 તમને મને કંઈ સમજે ને, પણ લીથલ ડેથ 50%, એટલે કે આનો પ્રયોગ જ્યારે સસલાની આંખમાં કર્યો તેની આંખ 50% સસલાની આંખ ગઈ હતી અને પછી એ લોકો મૃત્યુ પામ્યા હતા. આપણે જે દવા વાપરીએ એ દવા વાપરવામાં જેટલા પશુ પંખીઓ મર્યા હોય એનું પાપ આપણને લાગે કે ના લાગે. પંચેન્દ્ર જીવોની હત્યાની વાત કરું છું. કોરોના વાયરસની જે રસી બની રહી છે વાંદરાના લોહીમાંથી બનેલી છે, નવી તૈયાર થઈ રહી છે. અને આ લોકો ચાઇનામાં કેમ આટલી તકલીફમાં આવ્યા, મંકી ફેસ્ટિવલ કરતા હતા. આમ એક ટેબલ હોય, એને બે બાજુ અડધું કાણું હોય, એમાંથી વાંદરાનું માથું ઉપર હોય, શરીર નીચે હોય, અને નીચે ગરમ ગરમ ઉકળતું પાણી હોય આખું શરીરનું, ભયંકર ઉકળતા પાણીમાં પેલો આમ આમ થતો હોય. પણ એ બ્લડ ગરમ થાય ને બ્લડ બ્રેઇન ઉપર આવે, એટલે બ્રેઇન એનું શેકાય, એટલે જીવતા જીવતા આજુબાજુમાં જે 6-7-8-10 જણા બેઠા હોય એની જયાફત ઉડાવે બ્રેઇનની. ભૂંડને પંચાંગની તપ કરાવે, એટલે વચ્ચે અગ્નિ હોય, આજુબાજુમાં અગ્નિ હોય, અને રેમ્પ ઉપર ગોળ ગોળ દોડાવે, ઉપર પણ અગ્નિ હોય, ત્યાંથી બહાર જઈ શકે એવું ન હોય, પાંજરું હોય, પણ એટલી ગરમી ભયંકર લાગે કે જેની કોઈ સીમા નહીં. એમને કોરોના નથી આવ્યો ભાઈ, વુહાનમાંથી. વાંદાઓની ફેક્ટરી છે. પછી પૂછ્યું આ બધા વાંદા ક્યાં જાય છે, કે ચોકલેટની કંપનીમાં જાય છે. તમને હું કાંદા બટેટા લસણ નથી ખાતા, પણ ચોકલેટ આપણે છોકરાઓ બધા ખાય છે, પીપરમિન્ટ્સ અને ચોકલેટ અને બિસ્કિટ્સ. મહેરબાની કરીને રેપર તો જુઓ અંદર કે લખ્યું છે શું. ના, એ લોકો એકદમ ઝીણાંકશે. પેલો મેગ્નિફાઈંગ ગ્લાસ સાથે રાખો, E371, E471, E481 તમારો જોડો ને મારો ગાલ, જો આ ત્રણ ન લખ્યા હોય તો. મોટાભાગની પીપરમેન્ટ ચોકલેટ, કારણ કે એ બધા એડિટિવ્સ પ્રિઝર્વેટિવ્સ છે, એને લાંબા ટાઈમ માટે રાખવા માટે, અને આપણે મજેથી આરોગીએ છીએ. ખાલી બટેટા કાંદા લસણ ન ખવાય, માંસ અભક્ષ કંદમૂળ નહીં ખાવાનું, અને માંસ ખાવાનું. ઇન્સાની વ્યાખ્યા એટલી મોટી થઈ ગઈ છે અત્યારે કે આપણે બહુ કેરફુલ થવાની જરૂર છે. સવારથી રાત સુધીમાં આપણે અસંખ્ય જીવોનો કતલેઆમ કરીએ છીએ. હું એક થોડોક સાઈટમાં જઈને તમને આ સંખ્યાતા અસંખ્યાતા અનંતતા સમજાવી રહ્યો છું, થોડું બાયપાસ કરું છું, પણ એ આપણા માટે જરૂરી છે. સંખ્યાતા એટલે શું? હું બોલું સંખ્યાતા એટલે શું પણ, અસંખ્ય એટલે કેટલા જીવો થાય, અને અનંત એટલે અનંતના અનંતા પ્રકારો છે. ખાલી 8 અનંતતા સમજાય એવી રીતે આપણને મહાપુરુષે
આ લોક પ્રકાશ ગ્રંથ કે બૃહદ સંગ્રહણીમાં એના માપ ખોલેલા છે. એટલે તો કહ્યું ધન ધન જે પરિહંત ને રે જેણે ઓળખાવ્યો લોક સલુણા. આ લોકની એમને ઓળખ કરાવી છે આપણને, અને એની પૂજા વગેરે જે રે એ વિચારો કમનસીબ છે એમ કે છે. એવા પરમાત્માના ચરણમાં આળોટો કે પ્રભુ તે અમને આ જ્ઞાન ના આપ્યો તો શું થશે. 563 જીવોના ભેદ ભગવાને 2500 વર્ષ પહેલાં લખીને આપ્યા છે આપણા જીવ વિચારનો. H2O પાણીનું બને, પાણી બની તો હમણાં આ લોકો કહે છે પાણી વાયુમાંથી બને છે. આપણે ત્યાં જીવ વિચારમાં આવે છે, શરૂઆતના ચેપ્ટરમાં આવે છે કે પાણી વાયુઓનું બનેલું છે, વનસ્પતિમાં જીવ છે. તો હમણાં 250-300 વર્ષ પહેલાં શોધાયું જગદીશચંદ્ર બોઝ દ્વારા. આપણા ભગવાન તો કે પાણીમાં જીવ નહીં, પાણી પોતે જ જીવ છે, અસંખ્ય જીવો છે એની અંદર. એક બિસ્લેરીની નાનકડી બોટલ પીએ કેટલા જીવ આવે એની અંદર. આજે નક્કી કરવું છે કે પીવામાં અમે અળગણ પાણી નહીં વાપરીએ કોઈ. અમારીની શરૂઆત અમારે ઘરેથી, ચેરિટી બિગિન્સ એટ હોમ. શાસ્ત્રમાં લખ્યું કે 3 કળશ લેવાના, સલાકા, પ્રતિસલાકા અને મહાસલાકા, 3 એના નામ છે. અવસ્થિત, અનવસ્થિત, અનવસ્થિત એટલે એક જે પેલો છે સલાકા નામનો કળશ એ નાનો મોટો થઈ શકે છે, અને બી અને સી એટલે પ્રતિસલાકા અને મહાસલાકા એ એસ ઇટ ઇઝ છે. કેટલા છે? 1,00,000 યોજન ઊંડા, એટલે 32 કરોડ માઇલ, 51.2 કરોડ કિલોમીટર. અને એક દેવ કળશને આવી રીતે આમ એના શંકુ આકારથી ભરી દે સરસવના દાણાથી. પહેલો કળશ એ હાથમાં લે, અસતકલ્પને વિચારવાનું ખાલી. તો હવે એ 1,00,000 યોજનના કળશમાં કેટલા દાણા ભરાય, અને પાછો શંકુ આકાર એટલે નવો એક દાણો નાખો તો એ પડી જાય, એવી રીતે ભરવાનું. આમ નહીં ભરવાનું, પ્લેઇંગ ઉપર આમ એની શિખા કરવાની પાછી, અને હાથમાં લઈને એ પોતે એક યાત્રા શરૂ કરે છે કે એક દ્વીપમાં જાય એટલે એક દાણો એમાં નાખવાનો. કે જંબુદ્વીપ એને પસાર કર્યો એટલે એક દાણો નાખ્યો, પછી લવણ સમુદ્રમાં આવ્યો એટલે બીજો દાણો નાખ્યો, પછી ધાતકી ખંડમાં આવ્યો ત્રીજો દાણો નાખ્યો. આટલા બધા દાણા છે આની અંદર. તો 51.2 કરોડ કિલોમીટરનો કળશ છે. આમ ઓવારી છે ભાઈ આપણા પ્રભુ ઉપર. આવું આવું વિજ્ઞાન દુનિયામાં ક્યાંય કોઈ નથી બનાવ્યું. હું એટલા માટે આ કહું છું કે આપણે જે એલોપેથીની દવા લઈએ છીએ એમાં મોટા ભાગની દવામાં એનિમલ પ્રોડક્ટ્સ આવે છે એમ કહું છું. ભૂલે છું કે કંઈ જે કહેતા નહીં બહેનોને કે અમને નબળાઈ બહુ લાગે છે. લોહીની ઉણપ છે, અશક્તિ લાગે છે, વારે વારે બહેનોની આ તકલીફ હોય છે એને કહેતા હોય. તમને સીધું સીધે સીધું કહું છું, બળદનું લોહી પીવડાવે છે આપણને. ઘણી દવાઓના નામ નથી લેતો હું. દેવનારમાંથી જેટલા બળદનું લોહી જાય છે ને એની બધા ટેન્કરો ભરી ભરીને એ દવાઓની કંપનીમાં જાય છે વરલી પાસે. હું સમજણપૂર્વક કંપનીનું નામ નથી લેતો, કારણ કે લઈએ એટલે એ લોકો આપણા પર લીગલ નોટિસ મોકલાવે. અને એમની પાસે બધા ટેકનિક્સ છે. એક એક યુવાને હમણાં આઈસ્ક્રીમમાં ખાધી, આઈસ્ક્રીમમાં શું શું છે એની 80 કંપનીઓનો એને રિપોર્ટ કઢાવેલો. અમદાવાદના ગુજરાતના યુવાનની વાત કરું છું, અને દરેકની અંદર મોટાભાગે ઈંડાનો રસ. ઈસ્ટ, ઈસ્ટ એટલે અનંતકાય, ફૂગ ફૂગ. મેનકા ગાંધી એક પરિપત્ર બહાર પાડેલો, એ પરિપત્રમાં લખેલું કે આઈસ્ક્રીમની અંદર 35% એને ઓવરરન કરવામાં આવે છે, એમાં 55%નું ગંદુ અપે પાણી છે, બાકી 7-8% એની અંદર શું શું છે. જ્યારે મેં વાંચ્યું ઘણા વર્ષો પહેલાં, એ દિવસથી મેં આઈસ્ક્રીમ બંધ કરી દીધો છે. આજે 30-35 વર્ષ થઈ ગયા હશે, ધૂજી જવાય એવું છે. અને એટલા કેમિકલ્સના નામ લખ્યા છે એની અંદર. હું તો જ્યારે એ બ્યુટાઇલડિહાઇડ્રિન C17 નામનું એક કેમિકલ છે, એ કેમિકલ આની અંદર વપરાય છે આપણા આઈસ્ક્રીમમાં સુગંધ અને સ્વાદ લાવવા માટે.
કેન્સર કોઝિંગ એજન્ટ્સ વાળા બધા કેમિકલ ફેક્ટરીના બધા એ બધા મોટા મોટા કેમિકલ્સ એની અંદર મૂકવામાં આવે છે. પેપરાનોલ નામનું પેલું જુઈ મારવાનું રસાયણ એક સારી કંપનીના ઓલામાં સારી ફ્લેવરની અંદર મૂકવામાં આવે છે. હું તમને નામ બોલીશ, તમે જિંદગીમાં ફરી વાર ખાઈ નહીં શકો. એ યુવાન બિચારો ગભરાઈ ગયો, એના ઉપર તરત કંપનીમાંથી નોટિસ આવી કે તમે જે જગ્યા પરથી કરાવડાવ્યું છે એ લેબોરેટરી પ્રોપર નથી, અને સેમ્પલ મુકાવીને પછી ત્યાં આગળ કેવી રીતે એ લોકો બધું પાસ કરાવતા હોય છે તમે જાણો છો. એમની પાસે સ્પેશિયલ વકીલોની ફોજ હોય છે આના માટેની. બહુ જ ગંભીરતાથી આપણે એમને કીધું કે બાકીના 2-3%. પછી એમણે એમ પણ કીધું કે હું જો ખોટી હોય તો તમે મને કોર્ટમાં લઈ જજો, હજી સુધી કોઈએ કેસ નથી કર્યો. ઘણા આવે કે અમે ઘરે આઈસ્ક્રીમ બનાવીએ તો હું વાંધો છે, અરે પણ આઈસ્ક્રીમ બને સેનાથી, બરફથી બને ને, બરફ પોતે જ અપક્ષ છે. મેનકા ગાંધીના પરિપત્રમાં લખું છું, હું મારા ઘરની વાત નથી કરતો. મોઢામાં મૂકતા એ સહેલાઈથી ઓગળી જાય એટલા માટે પશુ પંખીના ગુદાની ચામડી, નાક, આંચળ, આંખ, પૂંછડી વગેરે ખાવાના પદાર્થો ચિકાસોના અર્ક દ્વારા એમાં ભેળવવામાં આવે છે. પ્રાણી જ ગંદા, ગુંદર ગંધાતા પાણી વગેરે ઉમેરવામાં આવે છે. ડીઈ ઇથિલ ગ્લુકોઝ નામનું એન્ટીફ્રીઝ સસ્તું રસાયણ વપરાય છે. રબરની ફેક્ટરીમાં જોતું બ્યુટાઇલડિહાઇડ, એવી જ રીતે કોઇલની ફેક્ટરીમાં વકારતું એપિલ એસિડેટ જે કેળાની બનાનાની સ્વાદ સારે છે. નાઇટ્રેટ સોલ્વેન્ટ બેન્ઝિલ એસિડેટ એ સ્ટ્રોબેરી માટે વપરાય છે. વરિયાળી એલચીનું પાણી ના આપી શકીએ આપણે ઘરે કોઈ આવે તો મહેમાનને, લીંબુનું પાણી ના આપી શકીએ. ફ્રૂટ્સમાં પણ લખ્યું છે કે તમારે જ્યુસ નહીં પીવાના, તમારે ફ્રૂટ્સ ખાવા જોઈએ. કારણ કે તમે અંદર મિક્સરમાં કરો એટલે ગરમીથી એના અંદર જે પ્રોટીન્સ વગેરે હોય ખલાસ થઈ જાય. ઉપરના 2-3% આ તો 98% થયા, પણ એમણે કહ્યું કે એ સહેલાઈથી એલા મશીનની અંદર આઈસ્ક્રીમ આવી જાય અને જીભથી અંદર ઓગળી જાય. આપણે તો 88 પારણામાં આઈસ્ક્રીમ આપીએ છીએ ભાઈ. ઘણાને ત્યાં એન્ગેજમેન્ટમાં રિવાજ કે આઈસ્ક્રીમ તો આપવો જ પડે. પ્રસંગ મંગળનો અને કરીએ અપમંગળ આ બધા જીવોનું. અસંખ્ય જીવોને 20 મિનિટ મજા આવે ખાલી, બસ અસંખ્ય જીવોનો કચ્છર ઘાણ. પશુના નાક, આંખ, નેણ, કાન, હોઠ, ગુદાના ભાગ, એનાથી જે પાવડર બને એ પાવડરને છેલ્લે એમાં ઉમેરવામાં આવે છે, અને એના દ્વારા આપણા જીવનની બધી આરાધના સાધનાનો સફાયો થઈ જાય. એ પ્રમાણે મુશ્કેલીનો પાર ન થાય એટલી સ્થિતિ. હું સંખ્યાતા અસંખ્યાતા અનંતતા તમને સમજાવી રહ્યો હતો કે આ દેવ એક હાથમાં કળશ લઈને બહાર જાય, 51.2 કરોડ કિલોમીટર સરસવના દાણાથી ભરેલો છે. એક દ્વીપ એક સમુદ્ર, એક દ્વીપ એક સમુદ્ર, પાછા બધા ડબલ ડબલ છે. જંબુદ્વીપ કરતા લવણ સમુદ્ર 102.4 કરોડ કિલોમીટર, ધાતકીખંડ એનાથી ડબલ છે 208.4 કરોડ કિલોમીટરનો, 416.8 કરોડ કિલોમીટરનો, એક 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 ડબલ ડબલ થતા જાય દ્વીપ અને સમુદ્ર. તો આખો આ કળશ જ્યારે ખલાસ થાય ત્યારે ત્યાં ઉભા રહેવાનું અનવસ્થિત છે, એટલે પહેલો દાણો બીમાં નહીં નાખવાનો. પ્રતિ સલાકા નામનો એક જે અહીંયા કળશ છે એમાં નહીં નાખવાનો, એની સાઈઝ ફિક્સ છે 51.2 કરોડ કિલોમીટર ની 51.2 કરોડ કિલોમીટર. આ જે પહેલો કળશ લઈને દેવ ગયો છે એ નાનો મોટો થઈ શકે છે. તીર્થંકર પરમાત્મા પ્રત્યે ઓવારી જવું જોઈએ, આવું વિજ્ઞાન કોણ સમજાવે આપણને. એક માણસ આપણને ખાલી અહીંયા ટ્રેનમાં જતા હોય પાટા પર એને હાથ આમ ઉંચકી લીધો હોય, રોજ બધાને કહે કે જો ઓલો ભાઈ ફ્લેટમાં રહે ને એનો હોત તો આજે હું ન હોત, કે હમણાં ટ્રેનમાં મારું ધ્યાન નહોતું ને એને મારા હાથથી ખેંચીને મને બચાવી લીધેલો. એક ભાવમાં કોઈ બચાવે એને જિંદગીભર ઉપકાર માનીએ. એક કોરોનાથી ડરીને, એક મૃત્યુથી ડરીને આખું વિશ્વ ગાંડું થયું છે. અને ભગવાને કહ્યું તમે ભવો ભવ જન્મ મરણ તમારા થાય છે, બધા કેટલા કર્મના કોરોના તમે લઈને ફરો છો, એનો આપણને જરાય ડર નથી. એ વાયરસથી કેમ બચવું, એનાથી કેવી રીતે રાગ અને દ્વેષથી કેવી રીતે સોશિયલ ડિસ્ટન્સ રાખવું એ આપણે જાણતા નથી.
ક્રોધમાન માયા લોકને કેવી રીતે સાબુદી ધોઈ નાખવું, કયા પ્રસાદ આપના સાબુદી ધોવું એ આપણને નથી આવડતું. જેને ઓળખ આવ્યો લોક સરુણા, આ લોકની ઓળખ એમને આપી છે, એ પ્રભુનો અત્યંત ઉપકાર છે. હવે જ્યાં તે પેલો કળશ પહેલો ઉભો રહ્યો, હવે ત્યાંની સાઈઝ કેટલી હશે દ્વીપ સમુદ્રની? આ 51.2 કરોડ કિલોમીટરના જેટલા દાણા હોય, 1 લાખ જોજનને એ એટલા એટલા દાણાથી ગુણવાનું, ઇન્ટુ કરીને ડબલ ડબલ કરવા માટે. મેથેમેટિક્સ જે જાણતા હશે તરત આ વાતને સમજી જશે. અને જ્યાં ઉભો છે એનો પહેલો દાણો નહીં નાખવાનો, પહેલી વાર ખલાસ થાય ત્યાં એ કુંભ એ સાઈઝનો થઈ જાય. સલાકા નામ નામનો જે છે એ નાનો મોટો થઈ શકે છે. એટલે જે જગ્યા પર એ ઊભો રહે ખાલી થાય ત્યારે એની સાઈઝ એટલી મોટી કરી દેવાય, અને એમાં ફરીવાર સરસવના દાણા ભરવાના, અને ફરીવાર એ દેવ યાત્રા આગળ કરે. અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, એ તો અસંખ્ય છે. એક પણ 14 રાજલોકમાં શુભ નામ નથી કે જે નામના અસંખ્ય દ્વીપ અને સમુદ્ર ન હોય. તો એક એક દાણો ફરીવાર નાખતો જાય, એ આખો કળશ જ્યારે બીજી વાર ખલાસ થાય ત્યારે પહેલો એક દાણો સલાકામાં નાખવાનો. હવે પાછો ફરીવાર એની સાઈઝ મોટી થઈ ગઈ છે સલાકાની, દેવના હાથમાં છે એની, જ્યાં ઊભો છે એની, ત્રીજી વાર ભરવાનો. હજી તો એક જ દાણો આવ્યો સલાકામાં, આ સલાકા પણ એક પ્રતિ સલાકામાં, એટલે બી નંબરના કળશમાં જે અહીંયા જ બેઠો છે આપણી પાસે, એમાં પ્રતિક રૂપે આપણે એક દાણો નાખવાનો. કે એકવાર આ કળશ ખાલી કર્યો, પછી બીજી વાર ખાલી કરો ત્યારે બીજો દાણો આમાં નાખવાનો, ત્રીજી વાર જ્યારે ખાલી થાય ત્યારે ત્રીજો દાણો નાખવાનો. પહેલી વખત છોડીને 2, 3, 4 વખત ખાલી થાય તો આમાં 3 દાણા પડ્યા, એમ આખો બી નામનો કળશ ભરાય પ્રતિ સલાકાનો. દરેક વખતે એને આગળ આગળ જતા જવાનું, દરેક વખતે એની સાઈઝ મોટી થતી જાય, દરેક વાર શંકુ આકારના નવા દાણા ભરતા જવાના. દિમાગ ચક્કર ખાઈ જશે સમજતા સમજતા. અને આખો પ્રતિ સલાકા એટલે બી નંબરનો કળશ ભરાઈ જાય એટલે એક દાણો સીમાં નાખવાનો મહાસલાકાનો. મેં આ વાંચ્યું, આંખમાં આંસુ પડી ગયેલા. વાહ, મેં કીધું વાહ પ્રભુ વાહ. પછી પાણીના તમે અડગણ પાણી તમે વાપરી નહીં શકો, મારી ગેરંટી છે તમને, એશ્યોરન્સ આપું છું તમને. અને એની ચીજ સંભળાશે આપણને, અરે રે આ જીવોને મારાથી મરાય કેવી રીતે, નક્કી કરો હું બિસ્લેરીનો ત્યાગ આજથી, એક પણ અડગણ પાણી મોઢા બની નાખું. અને પાણીમાં જેટલા જીવ છે એના કરતા અનેકા અનેક જીવ બરફની અંદર છે. અહીંયા 50 માણસો બેસી શકે એવું હોય, 2 રૂમમાં 100 માણસ, ઈ રૂમમાં તમે 5000 માણસને બેસાડો તો એ લોકોને કેવી ગૂંગળામણ થાય, એવું બરફના જીવોનું છે. દૂધમાંથી તમે બનાવો બરફ બની જાય તો એ પણ કેટલો ભયંકર, એની અંદર બરફમાં કેટલી તાકાત છે, જીવો કેટલા મરે છે તમે સમજો છો. આખો ભરાઈ જાય બીજી વખત એટલે બી એકવાર ભરાય એટલે એક દાણો હવે સીમા નાખવાનો, એટલે મહાસળાકામાં નાખવાનો. એ પણ 51.2 કરોડ કિલોમીટર છે. હવે મારે જો સીને ફરીવાર બીજો દાણો નાખવો હોય તો બીને આખો ફરીવાર ભરવો પડે પ્રતિ સલાકાને, અને પ્રતિ સલાકાને દરેક વખતે ભરવા માટે મારે સલાકાને આગળ ને આગળ લઈ જવો પડે છે, દરેક વખતે એની સાઈઝ મોટી થતી જાય છે. ભગવાન તમે આ જ્ઞાન ના આપ્યો તમે અનંત અનંત ભવ સુધી આ જીવોનું રિપેમેન્ટ કરવા માટે, તમે જેટલા જીવોને મારો છો ને એ ભવમાં જઈને બધાનું રિપેમેન્ટ, એટલે કયું ઓછા જીવોને મારો, બને ત્યાં સુધી જીવોને બચાવો ગમે તેમ કરીને. બસ આ સબ્જેક્ટ એટલો મોટો છે કે બાકીના 15 દિવસ ચલાવીએ ને તો પણ આ ઔષધિનું વિજ્ઞાન આયુર્વેદનું એ પૂર્ણ થાય એવું નથી, એટલો બધો મોટો વિષય છે. આજે નક્કી કરો આઈસ્ક્રીમ અમે નહીં ખાઈએ, અડગણ પાણી નહીં વાપરીએ, ને તો આ સાંભળ્યાનું ફળ શું છે? કોઈ પણ ધર્મક્રિયા એ જો ગુણમાં પરિવર્તિત થઈ જાય ને તો જ એ પુણ્યાનું બંધી પુણ્યવાળી બને છે અને મોક્ષનું કારણ બને છે. ધર્મક્રિયાઓ સદગતિ આપે, મોક્ષમાં જવું હોય તો ધર્મ કરવો પડે. સદગતિને પણ કાપો તો પરમ ગતિ મળે, સદગતિને કાપવાનો પ્રોસેસ ધર્મ કરવો પડે, અને ધર્મ કરવો હોય તો ક્રિયાઓને ગુણમાં પરિવર્તિત કરવી પડે. હું સારું લેક્ચર નહીં આપું તો ચાલશે, પણ હું સારો બનું તો મારો મોક્ષ થશે. વક્તૃત્વ એ તો કળા છે, બોલવું હોય તો ઇટ ઇઝ એન આર્ટ, ઇટ ઇઝ નોટ અ વર્ચ્યુ. કળાથી મોક્ષ નથી, ગુણથી મોક્ષ છે. પ્રેમ સુઈ મારા સાહેબ એક કઈ વ્યાખ્યાન નહોતા આપતા, 450 શિષ્યો હતા એમના બ્રહ્મચર્યના પ્રતાપે, કારણ કે પોતે ગુણવાન હતા. એવું નહોતું કે એમને નહોતું આવડતું, એટલે એક બેને પ્રશંસા કરી એ રાજી થઈ ગયા. રાજી થવાના એટલે સ્કોપ ઊભા થયા, એટલે એમને તો આ તો ડેન્જરસ વસ્તુ છે, નક્કી કરી નાખ્યું આજથી વ્યાખ્યાન નહીં આપવાનું.
કોઈ જ્યોતિષે કહેલું કે આ મહાત્માની કુંડલી જોઈને, એને મહાત્માને નહોતા જોયા કે જીવનમાં આંખમાં એક પણ વિકાર નથી આવ્યો આખા જીવનમાં. સૂક્ષ્મનું બળ છે, આ તાકાત છે એમ કહું છું, એના કારણે આજે લીલી વાડી છે. વન મેન્સ પરફેક્શન કેન સેવ ધ હોલ વર્લ્ડ. અને આવી રીતે પેલા સલાકાની પ્રોસેસ ચાલુ જ રહે, ચાલુ જ રહે, ચાલુ જ રહે, લંબાતું જ જાય. દરેક વખતે પ્રતિ સલાકા ભરવાનો, એક દાણો મહાસલાકામાં નાખવાનો. મહાસલાકામાં એક દાણો ભરવા માટે એક પ્રતિ સલાકાને ફરી વાર આખો શંકુ આકારમાં ભરવો પડે, અને એને ભરવા માટે સલાકાને ક્યાંય ને ક્યાંય ચલાવવો પડે. દરેક વખતે એ મોટો થતો જાય, દરેક વખતે દાણાની સંખ્યા કલ્પનામાં ન આવે એટલી વધતી જાય. અને હવે છેલ્લી જગ્યા પર આવે, આખો મહાસલાકા પણ ભરાઈ ગયો છે, સેકન્ડ નંબરનો પ્રતિ સલાકા પણ આવી રીતે ભરાઈ ગયો, અને સલાકા જ્યાં ઊભો છે એ જગ્યા પણ આખો ભરેલો છે. એ બાજુ ખાલી નથી રાખ્યો. તો અત્યાર સુધીમાં જેટલા દાણા વપરાયા ને એ અસંખ્યાતાનું મિનિમમ છે. એટલા જીવો એક પાણીના ટીપામાં છે એમ કહું છું, ઓછામાં ઓછા. એમાંથી માઇનસ વન કરો તો સંખ્યાતાનું હાઈએસ્ટ થાય. અને જે 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 અત્યારે ફિગર આવ્યો એનું રાશિફળ કરવાનું. અત્યારે જેટલા ટોટલ દાણા આવે, દાખલા તરીકે 100 દાણા થયા ફોર એક્ઝામ્પલ, તો અસંખ્ય થયા છે, પણ 100 દાણા થયા ફોર એક્ઝામ્પલ, તો એ 100 નો રાશિફળ એટલે શું? કે 100 ને 100 થી જ ગુણવાના. કેટલી વાર? કે 100 વખત ગુણવાના. જે રકમ હોય એ રકમને એ જ રકમથી ગુણો, અને એટલી વાર ગુણો તો એ રાશિફળ કહેવાય. ક્યુબ અને ઘન ને બધું બાજુમાં રહી જશે અહીંયા. તો જે છેલ્લો આંકડો આવ્યો અસંખ્યાતાનો મિનિમમ, એનું રાશિફળ કરો તો એ ચોથું અસંખ્યાતા પર પહોંચશે, ચોથા અસંખ્યાતાના મિનિમમ પર પહોંચશે. અને એ રકમને પાછું ફરીવાર રાશિફળ કરો તો 7મા અસંખ્યાતાના મિનિમમ પર જશે. એ રકમનું પાછું રાશિફળ કરો એટલે અનંતાના મિનિમમમાં આવશે. અનંતાના એ જે રકમ આવી એને ફરીવાર રાશિફળ કરો તો ચોથા અનંતે જશે. અને ચોથા અનંતાનો જે ફિગર આવ્યો એનો ફરીવાર રાશિફળ કરો તો 7મા અનંતે જશે. કેમ 5 છે ને કે 7માનું જે મેક્સિમમ હોય એમાં 1 ઉમેર્યો તો 8મું થાય, 7માનું જે મિનિમમ હોય એમાંથી 1 ઓછું કરો તો 6ઠું થાય, 4થાનું જે મેક્સિમમ હોય એમાં 1 ઉમેર્યો તો 5મું થાય. એવી રીતે બધી ગણતરીઓ આપી છે. હું નાચ્યો છું. લખ્યું છે શાસ્ત્રમાં કે આના પર સદભાવ થાય અને જે લોકો આ બરાબર સમજે તો સમ્યક દર્શન આવવાની પૂરેપૂરી શક્યતા છે એનાથી. યુ વિલ ડાન્સ લાઈક એનીથિંગ. આ આપણા પ્રભુનું વિજ્ઞાન છે. અને આપણે એલોપેથીની દવામાં અસંખ્ય અને અનંત જીવોને મારીએ છીએ. તમે કોઈ દિવસ કન્ટેન્ટ આપણે વાંચતા નથી. વિટામિન્સની કોઈ પણ દવા આવશે મોટાભાગે પ્રાણી પદાર્થમાંથી બને, મોટાભાગે. એ લોકો કહેતા હતા સારા જાણકારો કે 133 દવાઓ છે, પણ 133,000 દવાના નામે અત્યારે વેચાય છે. 95માં $33 ટ્રિલિયન નો ધંધો હતો આખા વિશ્વમાં. અત્યારે સૌથી વધારે 2 ધંધા ચાલુ છે, એક હોસ્પિટલનો અને એક સ્કૂલ કોલેજનો. માફ કરજો, મારે બોલાય નહીં આવું. અને આપણા બધા હોશિયાર માણસો ઇન્ટેલેક્ચ્યુઅલ્સ લોકોનું ડોનેશનનો જોગ કઈ બાજુ? ભણાવો ભણાવો બસ, હોસ્ટેલમાં દાન આપો. અરે પણ આયુર્વેદની પુનઃ પ્રતિષ્ઠા કરો. આજે તો સરકાર પણ એને સપોર્ટ કરી રહ્યું છે. આયુષમાંથી ડિપાર્ટમેન્ટ બનાવ્યું છે એના માટે સ્પેશિયલ. ગુજરાતના પેલા ડેપ્યુટી સેક્રેટરીએ ગઈકાલે લખ્યું છે કે ભાઈ કેવો ઉકાળો પીવો જોઈએ કોરોના માટેનો. મારી ખાસ ઈચ્છા છે કે આપણે બધા આ પદાર્થોને જાણીએ. જેટલો સમય જેમાં હું મેક્સિમમ કોશિશ કરું છું આપને, પણ પહેલું સુખતે જાતે ન રહ્યા એમ લખ્યું છે. બીજું સુખતે કોઠીએ જાર, ત્રીજું સુખતે સુલક્ષણા નાર, ચોથું સુખતે પેટે દીકરા, 5મું સુખતે બાંધવના જોડલા, 6ઠું સુખતે ઘરે ગોડલા, અને 7મું સુખતે જાણીએ ઘરે દૂજણું આણીએ. એટલે ગાય અને ઘોડા હોય એ સુખમાંના 6ઠા અને 7મા નંબરમાં લખ્યા છે. પહેલું સુખ તો જાતે ન રહ્યા. આપણું શરીર જો બરાબર ન હોય, આપણા કપિત વાતને આપણે ઓળખી લેવા જોઈએ. જે માણસના વાળ કાળા હોય, જલ્દી સફેદ થઈ જાય તો એને સમજવાનું પિત્તનો પ્રકોપ વધારે છે. જેની સ્કિન ફેર હોય તો એને પિત્ત, એ પિત્તવાળો, પિત્ત પ્રકૃતિવાળો માણસ કહેવાય. જેના ટેબલ પર એકાંઈ ફાઇલ પડી ન હોય પેન્ડિંગ, એ પિત્ત પ્રકૃતિવાળા હોય. એ ઓલવેઝ જે સમય આપો એના કરતાં 15 મિનિટ વહેલા પહોંચી જાય દરેક જગ્યા પર. કફવાળા હોય, દરેક જગ્યાએ પ્રસંગમાં 15 મિનિટ મોડા હોય, તો એમને આપણે કહી શકીએ કે આ કફ પ્રકૃતિવાળા. કારણ કે કફ જાડો હોય ને એટલે આમ એને બેસાડી જ રાખે,
જલ્દી ઉઠાડે નહીં ક્યાંયથી. વાયુ વાળો હોય ને એના વાળ વાંકડિયા હોય, એ અસ્ત વ્યસ્ત હોય, એનું કઈ ઠેકાણું નહીં, આમ જાય તેમ જાય, ફરાણું ઢીકણું એક પછી બીજું બીજા પર ત્રીજું. વાયુનો પ્રકોપ હોય એ અસ્ત વ્યસ્ત હોય, એનું કઈ વ્યવસ્થિત કામ ન હોય, એના શરીરમાં કાળાશ વધારે આવે જલ્દી. કફ પિત્ત અને વાત પર ખાલી લેક્ચર લેવા જઈએ તો દિવસોના દિવસો ચાલ્યા જાય. એટલે તો મેં કહ્યું ને કે તમારા શરીરમાં ક્યાંય પણ દુખે તો વાયુનો પ્રકોપ છે, એને તમે અભ્યંગ એટલે તેલ માલિશથી દૂર કરો. યત્ર યત્ર કંડુ તત્ર તત્ર કફ, વાતે મિત્રવત આચરેત પણ કફે શત્રુવત આચરેત, એટલે કફની સાથે શત્રુ જેવો વ્યવહાર કરવાનો, એને વધારે કામ આપો, એને કડવો અને તીખો આહાર આપો. ભેંસનું દૂધ પીવે ને એટલે કફ થાય, ગાયનું દૂધ પીવે તો તીક્ષ્ણ બુદ્ધિવાળો થાય. મારા અતુલભાઈ છે વઢવાણવાળા, અતુલ બાપુ તરીકે હુલામણાના બહુ સુંદર કાર્યો કરે છે સુરેન્દ્રનગર વઢવાણના. 58-60 વર્ષની ઉંમર હશે પણ એમને જુવેનાઇલ ડાયાબિટીસ છે, જુવેનાઇલ એટલે રાક્ષસી ડાયાબિટીસ, 1,00,000માં એકાદ જણને થાય, 12 વ્રત ઉચરેલા છે. પણ જે કાર્યો કરે છે મૂળથી ધ્રુજાવી નાખે એવું કાર્ય કરે છે. મેં કોઈ તમને કહેલું, મેં કીધું મારે સાદરપિંગની ભક્તિ કરવી છે, કેવી રીતે કરવાની, મારે પ્રાયશ્ચિતમાં આવેલું છે. મને કહે અતુલભાઈ પૈસા નથી આપવા, આપણે એને ગાય આપીએ, દેશી ગાય અમે આપીએ 10-12 હજારની, 5,000 રૂપિયામાં કંઈક સીધું સામાન લાવી દીધું. અને એની સાથે શરત એવી કરી અમે, કેટલી એમની બુદ્ધિ, તારે આની છાશ છે ને ગામમાં ફ્રી આપી, દૂધ અને પૂત વેચવું પાપ બરાબર હતું. ટોડરમલના જમીનના એ બધી કુદરતી સંપત્તિ છે, વેચાતી નહોતી બધી, તો હવે આ બધા નવા પાક ઘૂસ્યા, દૂધની ડેરીઓ બની. એટલે આપણા ગામડામાં ઘરે દૂધ હોય આપણે ડેરીવાળાને આપી દેવાનું 15 રૂપિયામાં, અને પછી સાંજે એને કોઈ ઘરે મહેમાન આવે તો એ ઓલું 200 રૂપિયા લીટરવાળું 10 રૂપિયાનું પાઉચ લેવા જવાનું, પોતે 15 રૂપિયામાં લીટર સવારે આપી દીધું છે, અને એના ઘરે મહેમાન આવે તો એ દૂધ એને બહારથી લાવવાનું, જેમાંથી બધા તત્વો કાઢી નાખેલા છે, ખાલી સફેદ પાણી છે. અને એ દૂધને ત્યાંથી ત્યાં એના ગામડેથી વડોદરા લઈ જવા માટે, આણંદ લઈ જવા માટે રોડ બનાવવા પડે, ફેક્ટરીઓ ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટી રાખવી પડે, એ ઇલેક્ટ્રિસિટીને પેદા કરવા માટે મોટા મોટા જળના જે જીવો છે માછલાઓ એને મારી નાખવા પડે, હાઇડ્રલ પાવર ઉભો કરવા માટે, હાઇડ્રો પાવર એક અણુશક્તિ અને કોલસાના 3 પાવરથી આ વીજળી ઉત્પન્ન થાય છે. એક મિક્સર ચલાવીએ એટલે આપણને એમ થાય એમાં શું હવે, પણ એ આપણામાંથી આપણા મીટરમાં જાય, મીટરમાંથી આપણા થાંભલે જાય, થાંભલેથી આપણા મોટા મીટરના બોક્સમાં જાય, ત્યાંથી જિલ્લામાં પછી રાજ્યમાં પછી દેશનું. આમ તમે એક ઝટકો મારો તો આ બધા જગ્યા પર જીવોને ઝટકો લાગતો હોય છે, અને એને સાચવવા પછી લશ્કર રાખવું પડે પાછું. વડવાઓ એમને એમ સુખી નહોતા પહેલાના જમાનામાં, એ લોકો ઓછામાં ઓછા જીવોની હિંસા કરતા હતા. સાંજ પડે તો સોબો પડી જાય આખા ગામમાં, લાઇટની જરૂરત ન હોય, 8 વાગે 9 વાગે બધા સૂઈ જાય. આજે 12-1-2-3 વાગ્યા સુધી આપણે સૂતા નથી, એટલે તબિયત આપણી બગડે છે. પિત્તમાં લખ્યું કે પિત્તે જમાતુર્વૃત આચરેત, એટલે પિત્તની સાથે જમાઈ જેવો વ્યવહાર કરો. છાતીમાં બળ્યું, પેટમાં બળ્યું તો દેશી ગાયના દૂધ અને ઘી ખાઓ. જેને પણ એસિડિટી હોય એને 4 સવારે 10 વાગે અને 5 વાગે 2-2 ઇંચીના દાણા ખાવા જોઈએ. એ પિત્તનો કાળ છે ત્યારે જ તમે એને સમાવી દો. સવારે 10 અને સાંજે 5 2-2 ઇંચીના દાણા ખાઓ. જમ્યા પછી આમળાનો ગળે આમળા મોઢામાં રાખો, ઉપવાસ તરીકે રોજના 2-3 આમળા ખાવ જમ્યા પછી. 57 નામનો પાવડર આવે છે દૂધની અંદર, નાખી દેવાનો 1 ચમચી, ખડી સાકર, થોડું પાણી દેશી ગાયના દૂધમાં એને ઉકાળવાનું, થોડું ઘી નાખવાનું, સવાર સાંજ પીવે, જિંદગીમાં એક એસિડિટી નહીં થાય લાઈફ ટાઈમમાં. કફ થાય તો સૂંઠ મરી તજ લવિંગ સીતો પલાદી ને જેઠી મધ, 4 વસ્તુ તો ઘરમાં જ હોય, સૂંઠ મરી તજ અને લવિંગ, 2 વસ્તુ લઈ આવવાની, સીતો પલાદી અને જેઠી મધ. જેઠી મધ છે ને મીંડા જેવું છે, જેની યારે મળે એને મીંડા જે તાકાત વધારતો જાય. અને
ને જમ્યા પછી દેશી ગોળ સાથે તમે લો એને સૂંટ મરી તદ લવિંગ સીતોપલાદીની જેટી ખાલી સૂંઘો ને તો ઇનહેલરનું કામ કરે. જિંદગીમાં કફના કઈ રોગ નહીં થાય, કફના દમના બધી અલ્થ્રોસિન ને બધી દવા લો એટલે કફ સુકાઈ જાય છોકરાઓનું, મોટા થાય એટલે દમના રોગ રૂપે બહાર આવે હિમાલય થઈને. જે રોગને દબાવો એ રોગ મોટો થાય અંદર. આ સ્કિનના તમે સ્કિન ડિસીઝના બધા રોગો પાસે જાઓ એટલે એ લોકો દબાવી દે, પછી એ ડબલ વર્ષ બે વર્ષ પછી ભયંકર થઈને બહાર આવે. અમારે ત્યાં પ્રબોધભાઈ ગોસ્વામી છે બોરીવલીમાં, 15 દિવસ અહીંયા આવે છે, 15 દિવસ ત્યાં રહે છે રાજકોટ કે ધોરાજીમાં. એમની ખેતી છે બધી દેશી ગાયો છે. 8000 લોકોને એમણે સફેદ દાગના લોકોને સારા કર્યા છે. એલોપેથીમાં દવા નથી આની, ને નાની બાળાઓ વગેરે હોય 12 વર્ષ સુધી તો એના પૈસા પણ નહીં લેવાના. બાઉચી આપે ઘસવા માટે તમે લગાડો ત્યાં, એટલે એની અંદરનો કફ હોય એ નીકળી જાય અને અંદરથી પણ એના પિગમેન્ટનેસ ચાલુ થાય. 8000 દર્દીઓને સંપૂર્ણ સારા કર્યા છે. જે દવા એ લોકો પાસે નથી, પેલો કુંદનભાઈ આચાર્ય મેં કીધું ને કેન્સર મટાડી દે છે, ધારે તો એક એક દર્દી પાસે 5-5-10-10 લાખ રૂપિયા લઈ શકે, 2-3 હજાર 5 હજાર મહિની દવા થઈ જાય છે બસ. અને મેં બધાને ફોન કર્યા છે પર્સનલી, મહારાષ્ટ્રીયન લોકો હતા, પંજાબી લોકો હતા, નોન જૈન હતા, આખો આર્ટિકલ મેં લખ્યો છે, ઘણા ન્યૂઝપેપરમાં આવ્યો છે. આયુર્વેદ વિશેના લગભગ 50-100 જેટલા આર્ટિકલો અલગ અલગ છાપવામાં આવ્યા છે જન્મભૂમિમાં. ખાલી હરડે વિશે મેં એક આર્ટિકલ લખેલો, 650 લોકોના 2 દિવસમાં ફોન આવેલા. એક નાનભટ બાપા એટલે હરડેવાળા વૈદ્ય જ કહેવાતા હતા. ગામે ગામ એને એવી દુકાનો મીન્સ એક ખોલી રાખેલી ત્યાં હરડે આવતા જતા બધા હરડે થોડી થોડી લેતા જવાની, ગામ આખું કોઈ દિવસ બીમાર ન થાય. જમ્યા પહેલાં લે તો આ ફાયદો, જમતી વખતે લે તો આ ફાયદો, જમ્યા પછી લે તો આ ફાયદો, ગરમ પાણી સાથે લે તો આ ફાયદો, ઓછી માત્રામાં લે તો આ ફાયદો, ઠંડા પાણી સાથે લે તો બીજો ફાયદો, અનુપાન બદલાય તો અલગ, સૂંઠ સાથે લે તો અલગ, ગંઠોડા સાથે લે તો અલગ, ગોળ સાથે લે તો અલગ, સાકર સાથે લે તો અલગ, 6-6 ઋતુના 6 અનુપાન અલગ અલગ છે. શું વારસો આપ્યો છે મહાપુરુષોએ આપણને, આપણા વડવાઓએ વડીલો. અમારા એક મહાત્મા હતા, એ કે મને મળ્યા રસ્તામાં, મને કે રાજસ્થાનમાં 12 ડૉક્ટરને બતાવ્યું હતું, પછી એક દિવસ કે તમારી આ ચિઠ્ઠી નીકળી સૂટ મારી તદ લવિંગની, 2 વર્ષથી હેરાન થતો હતો. અરે મને એમ થયું કે આ મારા ઘરમાં જઈને મેં વાઇપ્રોની મેં ચિઠ્ઠી ખોલી અને એ દવા લીધી, 3 દિવસમાં કફ શરદી મટી ગયા. નવા થતા નથી, નવો કફ બને નહીં, હોય એને કાઢી નાખે, પતી ગયું. હું આંખ વિશેની વાત કરવાનું છું, દાંત વિશેની વાત કરવાનું છું, કેવી રીતે શરીરને સાચવવું એની વાત કરવાનું છું, જેથી આરાધના સાધના સારી થઈ શકે, ડિટેલમાં કહેવાનો છું આજે આપ સૌને. પણ કેટલાક બેઝિક મુદ્દાઓ લઈ લઈએ. જૈનોના શ્રાદ્ધવિધિ પ્રકરણમાં, હિત શિક્ષાના રહસ્યમાં, નીતિશાસ્ત્રમાં વગેરે અનેક 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 જગ્યા પર આના બધા જુદા જુદા રહસ્યો આપેલા છે. એક જ નિયમ લઈ લો, સવારે 5 વાગે ઉઠવું, 10 વાગે ખાવું, 5 વાગે ખાવું અને 10 વાગે સૂવું, તો 90 વત્તા 9 વર્ષ એ માણસ જીવે. આટલો એક નાનકડો નિયમ આવડી જાય, 5 ઉઠવું, 10 ખાવ, 5 ખાવ અને 10 સૂઈ જાવ. 2 ભોજન વચ્ચે 7-8 કલાકનું અંતર જોઈએ. એકચ્યુઅલી આપણું જમવાનું છે ને વેલણ જેવું હોવું જોઈએ, એટલે વચ્ચે જાડું, આજુબાજુ પતલું. કાલે તમને સવારે હું 7 મિનિટની 7 એક્સરસાઇઝ શીખવાડવાનો છું, આમાં જે કંઈ રહી ગયો છે પણ કાલે વાત કરીશ થોડી, આજે આ પતવાનો નથી વિષય. એટલે શું કે સવારે અને સાંજે ઓછું જમવાનું, પણ બપોરે જાડું જમવાનું, વધારે જમવાનું. કેમ તો કે બપોરે અગ્નિ બરાબર ખીલે, બીજા પ્રહરમાં અવશ્ય મેં જમી લેવું જોઈએ 9-12માં. પ્રહરનો અર્થ એ છે કે સૂર્યોદયથી સૂર્યાસ્તના 4 ભાગ કરી દેવાના. પહેલા પ્રહરમાં કંઈ વપરાય નહીં, લાઇટ વપરાય ઓછું, થોડું સ્ટિમ્યુલેટ કરવા માટે હોજરી. બીજા પ્રહરમાં જમ્યા વગર રહેવાય નહીં, ત્રીજા પ્રહરમાં જમો તો શક્તિનો હ્રાસ થાય એટલે ઓછી થાય, ચોથા પ્રહર તો બ્રેન ભોજન કહ્યું છે. 1 ભક્તમ ચો ભોયણમ ઇતિ ભક્ત, યોગી 1 વાર જમે, ભોગી 2 વાર જમે, આપણા બધા જેવા રોગી 3 વખત જમે, 3 વખત જમે એ રોગી જ હોય. એને ત્યાં તમને ટેબ્લેટ મળે જ ક્યારે ને ક્યારે, ટેબ્લેટ વગરનો એ ન હોય. રાત્રે તો જમાય જ નહીં. એક ભાઈ સાંજે જમતા હતા તો પાંચવાળાને કીધું મંત્ર તંત્રના જાણકાર,
કે તમે તો જમો, અરે કે ભૂતડાઓનો જમવાનો સમય છે, એ અત્યારે બોટી રહ્યા છે, તે બોટલ હું કેવી રીતે ખાઉં? બે ભોજન વચ્ચે મિનિમમ 6-7 કલાકનું અંતર જોઈએ બસ, તો તમને. અને મેં એક વખત કહ્યું હતું ને કે જીર્ણ ભોજન માત્ર એક કઈ નિયમ ન આવડાવવાનો, એક કઈ લેક્ચર ના આવડે તો ચાલશે. તમે નથી સાંભળ્યું, તમારા મિત્રને કહેજો, એક જ વાક્ય કહું છું, જીર્ણ ભોજન માત્ર આત્રે નામનો પંડિત કહે છે, કકડીને ભૂખ લાગે ત્યારે ખાવું, બસ પતી ગયું, આખું એમાં ભોજન અંગેનું વિજ્ઞાન આવી ગયું. પેલા સ્વભાવી સૂરજમુખી અને રાતરાણી સિવાય એના બધા ફૂલો ક્યારે ઉગે? તો કે સવારમાં પહેલા પ્રહરમાં ઉગે. એમાં આપણા શરીરમાં રસ, રક્ત, માંસ, અસ્થિ, મજા, તેજ અને ઓજ એ સાથે સાથ સપ્ત ધાતુ છે ને આપણી, એ ક્યારે બને? તો કે પહેલા પ્રહરમાં બને. મેં 49 દિવસ પહેલાં જે ખાધું એના 7-7 દિવસના સાયકલ છે. હું આજે જે જમું એ 7 દિવસ સુધી રસમાં ટ્રાન્સફર થાય, પછી રક્તમાં ટ્રાન્સફર થાય, પછી માંસમાં ટ્રાન્સફર થાય, પછી અસ્થિ મજ્જા વગેરે આગળ બને. તો હું જો સવારે 6-9 કંઈ વધારે પડતું ખાઈ લઉં તો ઓલી જે પ્રોસેસ ચાલે છે તેજ અને ઓજમાં કન્વર્ઝનની, એ ડિસ્ટર્બ થાય છે. માટે પહેલાં પ્રહરમાં નહીં જમવું જોઈએ. પુષ્પો બધા જેમ પહેલાં પ્રહરમાં જ ઉગે છે, સૂરજમુખી રાતરાણીને બાજુમાં લઈ લાવો બાકીના. એવી રીતે આપણે જે કંઈ ખાઈએ છીએ, પીએ છીએ, એનું 49મા દિવસે સારી રીતે પાચન થતું હોય છે, બહાર આવતું હોય છે. સાંજે હલકો ખોરાક વાપરો. સાંજે કોઈ દિવસ આપણે તો શું, રાત્રે 9 વાગે આવે બધા ઓફિસેથી અને પછી જમવા બેસે, જમીન સૂઈ જાય, જમીને કોઈ દિવસ સુવાય નહીં. હરડીકર દાદા કહેતા હતા કે જમીને છે ને રાજાસને બેસવાનું, રાજાની જેમ બેસવાનું સિંહાસન, પછી મુખવાસ લેવાનો, સુંદર મજાનું એનું બંધારણ આપી દે, વરિયાળી, એલચી, જેઠીમાં 5-7 દ્રવ્યો મૂક્યા છે, શ્રેષ્ઠ મુખવાસ લવિંગ છે, લવિંગ હોય એની અંદર. અને પછી યુવાન હોય એને 250 પગલાં ચાલવાનું ઘરમાં, વૃદ્ધ અને બીમાર હોય એને 100 પગલાં ચાલવાનું, અને પછી ડાબા પડકે સુઈ જવાનું. પેલા તો વજ્રાસનમાં બેસવાનું, 84 લાખ આસન છે જે બધા 5-7 કલાકે થાય, જ્યારે એક જ આસન એવું છે, પગ ઊંધા રાખીને એની પર બેસી જવાનું. એટલે અહીંયા લોક આવી જાય એટલે તમારું લોહી અહીં હોજરીમાંથી પાછું ઉપર જાય, પગની અંદર ફરવાની એને જરૂર ન રહે. એટલે શું થાય કે લોહીની સાથે જે ઓક્સિજન છે એ ત્યાં જ્યારે જરૂર છે પેટમાં પચાવવાની, ખોરાક પચાવવાની, એ ત્યાં જાય. 48 મિનિટ સુધી કોઈ વજ્રાસનમાં બેસે એનું શરીર વજ્ર જેવું થઈ જાય, એ સિદ્ધ કર્યું કહેવાય આસન. વજ્રાસનમાં ગયા પછી 100 ડગલા ચાલવાનું, બીજા યુવાનો એને 250 ચાલવાનું, ડાબા પર સુઈ જવાનું. જપાનની બધી જ મેનેજમેન્ટ કંપનીઝ, કંપનીઓના જે વહીવટદારો છે બધાને સુવાની સગવડતા કરી આપે, કેમ કે એ તમે જો 15-20 મિનિટ સુઈ જશો, વામ કુક્સી કરશો, તો બીજા 8-10 કલાક સારી રીતે કામ કરી શકશો. 7 મિનિટની 7 એક્સરસાઇઝ કાલે શીખવાડું, તમે જો જીવનમાં કરશો રોજ, રાહ્યા કરીને કોઈ રોગ આજુબાજુમાં નહીં આવે, રાહ્યા કરીને. અનલેસ બીજા બધા ખાવા પીવાના જે વ્યવહારો છે આપણે બરાબર વ્યવસ્થિત રીતે સાચવીએ. હા તો આપણે ઘણા ગેર રાજાની જેમ સવારનો નાસ્તો કરવો, બપોરે ફ્રૂટ ખાય બધા, અરે ભાઈ એ કાચો ખોરાક છે. જમવાની સાથે કોઈ દિવસ ફ્રૂટ ન ખવાય, કારણ કે એમાં પાણી વધારે હોય છે. પાણી કેવી રીતે પીવું, કેટલું પીવું એ પણ હું તમને સમજાવું. સાંજે હલકો ખોરાક લેવાનો. સવારે નૈણા કર્યા તું પીવે, જમ્યા પછી મીઠું જીરું નાખેલી, એટલે સિંધવ મીઠું, કાંઈ ઓલું મીઠું નહીં, કારણ કે એ તો લોહીનું પાણી કરે છે, આયોડાઇઝ મીઠું આપણે જે વાપરીએ છીએ, અને આ પાણીનું લોહી કરે સિંધવ મીઠું, અને આમ પણ અચીત છે, એટલે હિંસામાંથી પણ બચીશું. તમે આ મારા સાહેબ બોરવા આવે ને મીઠાની ડબ્બી આમથી આમ કરો ને તો મારા સાહેબ નીકળી જાય, કેમ કે એમાં યોની ભયંકર હોય છે, જીવોની ખૂબ હિંસા છે. કાચા પાણીની ડોલ પણ આમથી મળો એ નીકળી જાય મારા સાહેબ, કે મારા નિમિત્તે તમે હલાવ્યું ને એટલે જીવોને ત્રાસ પહોંચ્યો, એટલે અમે ભોરશું નહીં. હવે મીઠાની ડબ્બીને સારા શ્રાવિકા બેનો હાથ નથી લગાડતા, ધ્રુજે હાથ લગાડતા એમનો, તો સિંધવ મીઠું વાપરવાની ઘરમાં, શાકભાજીમાં, દાળમાં, જ્યાં જરૂર પડે ત્યાં બધે, તો શરીર એની મેળે સારું રહેશે. દરેક ટોપિક હું જે બોલી રહ્યો છું એના પર એક એક બે બે કલાક બોલી શકાય એટલું મટીરિયલ આયુર્વેદે આપેલું છે,
એના પર બે બે ત્રણ ત્રણ પાનાના બધા લેખો પણ લખાયેલા છે. એક સાથે કમસે કમ 140 લેખો અત્યારે છે, 140 પાનાની અંદર આ બધા લેખો છે. એકલા આયુર્વેદ વિશેના છે ને અમારા બધા છાપાઓમાં અહીંયા આવી ગયેલા છે. મિડ ડેમાં, ભૂમિમાં, બીજા અનેક નાના નાના રાજકોટના ફૂલચાપ, જૈન વગેરેમાં, બધામાં ઝડપથી આગળ વધી રહ્યો છું. જમ્યા પછી મીઠું જીરું નાખેલી એટલે સિંધો મીઠું નાખેલી છાશ પીવે અને સાંજે દૂધ પીવે તેનું તે વૈદ્યનું ઘર કદી ન જુએ. જમ્યા પહેલાં હાથ પગ મગજને ઠંડા કરીને બેસવું જોઈએ. એટલે તો મહાત્મા ગોચરી લઈને આવે, પછી 20 મિનિટ સ્વાધ્યાય કરે, પછી વાપરે. આયુર્વેદનો નિયમ છે કે તમે આમ ગરમીમાંથી આવો ને તરત જમવા બેસો કે જમવાનું બધું પિત્તમાં કન્વર્ટ થઈ જાય. ઉતાવળે ઉદ્વિગ્ન અવસ્થામાં અને ઉભળકું જમવાથી ખોરાકનું યોગ્ય પાચન થતું. એટલે તો આપણે ત્યાં ઊભા ઊભા જમવાની ના પાડી, અસૂયોની ના અવતાર આવે એમ કે છે. તમે તમે બેસો ને નીચે બેસીએ આપણે એટલે મૂલાધાર ચક્ર દબાય, એટલે મૂલાધારમાંથી અપાન વાયુને હોજરીમાં આવવું પડે. પલોઠી વાળીને બેસે જમવા બેસીએ ત્યારે પછી પેટનો સમાન વાયુ એ એની અંદર ભળે અને હૃદય શાંત થાય. ઉદ્વિગ્ન ન હોય તો હૃદયનો પ્રાણવાયુ, અપાનવાયુ, સમાનવાયુ અને પ્રાણવાયુ એની સાથે અગ્નિ હોય અંદર પેટનો, એમાં ભોજન તમે નાખો તો એ ભોજન પચી જાય. ડાબા પગે ઢીચણિયું રાખતા હતા, આજે તો ઢીચણિયું કોઈને નામ પણ નથી ખબર. પહેલાંના જમાનામાં તો જમવા બેસે ને પંગત મળે, ઢીચણિયું 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 કરીને એક માણસ નીકળે, પાછળ એક માણસ ચાલતો હોય, ઓલો કે અડધું આપો કે આ કે ખાવાની વસ્તુ નથી, રાખવાની વસ્તુ છે ભાઈ. ડાબા ટીચરની નીચે દબાવો ને અહીંયા, એટલે ડાબી ડાબા પગની નસ દબાય દબાય એટલે જમણું નસકોરું ખુલી જાય. મેં કહ્યું હતું ને એક દિવસ ગઈકાલે સૂર્યનાડી ચંદ્રનાડીનું, કે જમવાનું ક્યારે? તો કે આ સૂર્યનાડી ચાલતી હોય ત્યારે. પીવાનું ક્યારે? તો કે ચંદ્રનાડી ચાલતી હોય ત્યારે. પ્રેમ સુરી મારા સાહેબના દાંત એક બાજુ બધા ઘસાઈ ગયા હતા, કેમ? તો કે બે બાજુ કોળીઓ જાય ને તો રસ વધારે આવે. જમવું હોય તો જમવાનું જમણી બાજુ ચાવીને અંદર લઈ જવાનું, પાણી પીવું હોય તો લેફ્ટથી પાણી અંદર પીવાનું. અને યોગી પુરુષો ખાલી દિવસે ન જમે, શરીરમાં પણ દિવસને જુએ. એટલે ચંદ્રનાડી ચાલતી હોય તો જમવા ન બેસે, એ સંકલ્પ કરીને સીધી સૂર્યનાડીમાં ફેરવી નાખે. એ ગંભીર રીતને દિવસે લેફ્ટ નાડી ચાલતી હોય તો સારું ને, આપણી જમણી નાડી ચાલે તો શું કરવું? સામેના બગલમાં એક રૂમાલ નાખી દેવાનો, દબાવી દેવાનો, એટલે સામેની નાડી ઓટોમેટિક ચાલુ થઈ જાય. એટલે ડાબા પગની ઢીચણ પર આ દબાવવાનું છે, આ દબાય એટલે જમણો સાઈડ, જમણી સાઈડ ચાલુ થઈ જાય. તો એ સૂર્યનાડીમાં તમે જમો તો એ અંદર પણ સૂર્ય હોવો જોઈએ, શરીરમાં પણ સૂર્ય ઉગતેલો હોવો જોઈએ. એટલે ડાબા પડકે સૂઈ જવાનું, કેટલા શ્વાસોશ્વાસ કે 16 શ્વાસોશ્વાસ સુધી. એક શ્વાસ લીધો ને એક શ્વાસ મૂક્યો એને એક યુનિટ, એવા 16 યુનિટ. તો તમે ડાબા પડકે શું એટલે જમણી બાજુ આ બધા પિત્તાશય વગેરે છે જેમાંથી પાચક રસો ઝરતા હોય એ સહેલાઈથી ઝરી શકે એટલા માટે. પછી 32 શ્વાસ જમણો પડકે એવા સૂઈ જવાનું પાછું, કેમ કે આંતરડાનો આકાર આમ કરીને આમ કરીને આમ છે ને મોટા આંતરડાનું, ખાલી જીભને તમે આમ કરો. જો બ્રેઇનમાં તમારું મોટું મગજ એકદમ કાર્યરત થઈ જશે, ઉલ કરીને પછી આ જીભને આવી રીતે ફેરવવાની, 10 બાજુ આ વખત, 10 બાજુ આ વખત, આ સાઈડમાં બ્રેઇનનો પાવર, તમારું સીધું મગજ પર તમને ઇમ્પેક્ટ થતી દેખાશે. જોરથી આ બાજુ લઈ જવાનું, જેટલું ખેંચાય એટલું, આ બાજુ રાઈટ સાઈડમાં 10 વાર આમથી આમ કરો, મોઢાને આમ ફેરો સવારમાં બ્રશ કરીને, સિંહાસન કહેવાય જાણે 10-15 વાર કરો, ENT ના બધા રોગ આનાથી દૂર થઈ જાય છે. 108 વાર તાલી પાડો, જોરથી જોરથી 108 વાર તાલી પાડો અને જુઓ કેવો અવાજ આવે છે અને શરીરમાં ગરમી કેવી પેદા થાય છે. ખાલી લઘુનીતિ વડીનીતિ કરતી વખતે બંને દાંત દબાવવા, આમ જોરથી દબાવવાનું, દાંતના એકય રોગ નહીં રહે. એટલે અપાનવાયુ, પ્રાણવાયુ અને એ બધા ભેગા થાય સમાનવાયુ ત્યારે જ ખોરાક પચી શકે. એટલે ઊભા ઊભા જમવા માટેની ના પાડી છે. અત્યંત ટાઈટ કપડાં પહેરીને મેલા કપડામાં, એક જ, ઘણા લોકો એક લુંગીમાં જમવા બેસતા હોય તો કે ભીનું વસ્ત્ર પહેરીને જમાય નહીં. જમ્યા પછી જરા પણ પાણી આપણને ટચ ન થવું જોઈએ. જમ્યા પછી તરત પાણી ન પીવાય. જમ્યા પછી પાણી પીવો તો પતિ ગયું, મંદાગ્નિ થયા વગર રહે નહીં. આજે બધા ચા સાંજે ચોવ્યા કરે,
જોવ્યા કરી ધડધડ પાણી પીવે. અરે જમ્યા પછી પોણો કલાક કલાક સુધી પાણીનું ટીપું નથી નાખવાનું, ખાલી થાળી ધોવા પૂરતું બરાબર છે. કારણ કે ખાટું ખાધું હોય, ખારું ગળ્યું વગેરે ખાધું હોય, બધાનો એક રસ એક પોગળો અંદર જાય એટલે ખોરાક પચી જાય, બધા રસ આવે. એટલે વિનોબા ભાવે કે દાદા આપણને તો આંબેલનું પુણ્યનું ફળ મળે કે જૈનોની આ જે સિસ્ટમ જે બહુ પાવરફુલ છે, પ્રભાતે મળે દર્શનમ એવા સૂત્ર એમણે આપેલા કે મળ જો તરે પાણીમાં તો સમજવાનું કે નિરામય શરીર છે, બેસી જાય તો અંદર કોલેસ્ટ્રોલ છે, કફ છે, એની પરીક્ષા કરવાનું કીધું છે. કેવી ચિકાસ છે, જલ્દી બકરીની લીંડીની જેમ છૂટો પડે છે કે તમને વાર લાગે છે ત્યાં, એના દ્વારા આપણા શરીરનું આરોગ્ય નક્કી થાય. જીભની અતિશય લોલુપતા સાથે પગમાં પગરખા પહેરીને ચિત્ત ઠેકાણે રાખ્યા વગર પલંગ કે ટેબલ ખુરશી પર બેસીને જમવું નહીં જોઈએ. ભાંગેલા કે મલિન વાસણમાં નહીં જમવું જોઈએ. જે માણસ જે વાસણનું મોઢું નાનું હોય તેમાં પણ નહીં જમવું જોઈએ, તો રાત્રિ ભોજનનો દોષ લાગે પાછો. અપવિત્ર વસ્તુથી ઉત્પન્ન થયેલું, ગર્ભ હત્યા કરનારા લોકોએ જોયેલું, આ બધું આપણા શાસ્ત્રોમાં લખેલું છે. રજસ્વાળાવાળી સ્ત્રીને સ્પર્શેલું બનાવેલું તો વાત પતી ગઈ, તો ભયંકર નુકસાન થાય. ગાય શ્વાન પક્ષીઓએ સૂંઘેલું અન્ન ક્યારે પણ ન વાપરવું. સીધું ડબ્બામાંથી ન ખવાય કે છીબામાં ન ખવાય, એ આપણે વડીલો કહેતા હતા કે થાળીમાં લો ભાઈ, એ પડતીની નિશાની છે, લક્ષ્મીનો નાશ કરનારું છે. કેટલી સરસ વાત કરી. બીજું શીખ તે પેટે અષ્ટપુત્ર ભવતું ભવ, માતાના આઠ દીકરાઓ એટલે ચાર જોડલા થાય. કોઠીએ ચાર, આપણે ત્યાં જો અનાજ મસાલા ભરવાની જે સિસ્ટમ છે તો કોરોનામાં આપણને દોડાદોડી નથી થતી. એક વર્ષનું ઘઉં આપણે ત્યાં હોય, ઘઉં ખાવા જ નહીં જોઈએ, પણ હવે ટેવ પડી ગઈ છે એટલે શું કરીએ, ચોખા હોય દાળ હોય. ઘરે ઘોડલા હોવા જોઈએ, ઘોડા હોય ને તો કોઈ દિવસ પ્રેત ના આવી શકે. એક ઘોડીનો વાળ તમે ખાલી એક કોઢીમાં પરોવી દો ને તો ખોટી જગ્યાએ લક્ષ્મી જતી હોય, તમારી લક્ષ્મીનો વ્યય અટકી જાય. ભૂત વ્યંતરના દોષો ખાલી ઘોડાની ઘરની અંદર ગાય અને આંગણે ઘોડો હોવો જોઈએ. એટલે તો કહ્યું કે છઠ્ઠું સુખતે ઘેર ઘોડલા અને સાતમું સુખતે જાણીએ ઘેર દૂધણું આણીએ. એટલે ગમ્મર વલોણા થતા હોવા જોઈએ. બાળકોના જે ઘરમાં અવાજ હોય, ગમ્મર વલોણાનો અવાજ હોય, એ ઘરમાં કોઈ દસ અપમંગલ ન હોય. આપણા આપણા માતા પિતાના ભાઈ બહેનો પૂછજો બધા, અને આપણા દીકરા દીકરીઓ કેટલા છે જોઈ લેજો બધા, અને એમના દીકરા દીકરીઓને કેટલા દીકરા થશે એ તમે વિચારી લેજો. એમ કહે છે કે જૈનો 25-50 વર્ષમાં 12 લાખની સંખ્યામાં આવી જવાના. જો અત્યારે 44 લાખ જે ચોપડે નોંધાયેલા છે એની એના હિસાબે કહું છું, 18,500 વર્ષ સુધી લઈ જવાનો છે. એ વિષય આખો અલગ છે, પણ જૈનોની વસ્તી બહુ ઝડપથી ઘટી રહી છે. અમે બે અમારા બે નહીં, અમે બે ને અમારો એક, બસ હવે એક પર આવી ગયું. અને હવે તો પ્રોફેશનલ લોકો કે જે એ પણ નહીં, તો ભગવાનના શાસનને દીક્ષા કોણ આપશે? બે હોય તો એકને દીક્ષા આપે ને, એક હોય તો દીક્ષા કેવી રીતે આપશે? આપણા બધાના માતા પિતાને પૂછજો, 5-7 ભાઈ બહેનો તો હોય ને હોય જ, કોઈને પણ જુઓ તમે, અને આપણા બધા ભાઈ બહેન ગણી લો, અને આપણા દીકરાના ભાઈ બહેન આપણા દીકરા ગણી લો, અને એ લોકોને કેવા દીકરાઓ થશે એ ગણી લો. એ લોકોને ત્યાં 8 અને 8 ના 64 નહીં સમજ્યા, અમે 5 અમારા 25, આપણે અમે 2 અમારા 2. એટલે ભવિષ્યની સ્થિતિ શું થશે, ભગવાનનું શાસન આગળ કેવી રીતે ચાલશે એની પણ ચિંતા કરવી જોઈએ. ખાવાની અનામી વસ્તુ એમસી વાળી બેને સ્પર્શેલું ન ખવાય. એક રથમાં અચાનક રથ પડ્યો સંઘની અંદર, પછી ખબર પડી કે એક એમસી વાળા બેન પરંપરાએ ત્યાં ટચ થઈ ગયેલું. આપણે લોકો એને મસ્કરી ગણીએ છીએ. સબરીમાલાનું જજમેન્ટ આવ્યું, છતાં હજી સુધી એક જણ મંદિરમાં નથી જઈ શક્યા બહેનો. ત્યાંની બહેનો જ વિરોધ કરે, લાખો બેન રસ્તા પર ઉતરેલી છે. એમસીમાં પણ એ લોકોને ભગવાનના મંદિરમાં જવું, મારે કહેવાય નહીં, પણ એક જગ્યા પર એક પરિવારે પ્રતિષ્ઠાનો લાભ લીધો. અને આચાર્ય ભગવાન પાઠ પડતી કહેલી સત્ય ઘટના કહું છું, ગામનું નામ મને મોઢે જો બોલતો નથી, પણ દર વખતે સાલગીરી આવે ત્યારે એક વ્યક્તિનું અપમૃત્યુ થાય એમના ઘરે. કાં તો એક્સિડન્ટ થાય, કાં તો આમ થાય તેમ થાય. 11 છોકરાઓ, 9 યુવાન, 9 લોહિયા,
સાલગીરી આવે દેરાસરની એમની, અને ફફડ્યા રહ્યું કે હવે કોનો નંબર લાગશે. એ આચાર્ય ભગવાનને ખબર પડી કે એમને પ્રતિષ્ઠા કરી કે આવ્યા આખા સંઘને ભેગો કરો, બોલો કંઈ આસાધના કરેલી છે, કોઈ કંઈ બોલતું નથી. પછી પરિવારને બેસાડ્યો, ખૂબ આચાર્ય હૃદય દ્રાવક પ્રવચન આપ્યું કે આરાધના તારે છે તો આસાધના પણ એનો ફળ બતાવે છે. ધીરોધપ્ત ધીરોધપ્ત ધીરજશાંત, એટલે એમની કર્મસત્તાના જે ન્યાય હોય છે એનું ફળ ભોગવવું પડે છે, એટલે ધીરોધપ્ત કહ્યું છે. પરિવાર વાળા કંઈ બોલતા નથી, બધા ઘરે જાય છે. પછી એક બેન આવે છે, ધ્રુસ કે ને ધ્રુસ કે રડે છે કે સાહેબ મારો પાક છે કે કેમ, કે હું ટાઈમમાં હતી ને મેં ભગવાનની ધજા ચડાવી. આખી ભગવાનની અંજન સલાકા ફરી વાર કરી માં આચાર્ય ભગવાન છે, અને પછી એ અપૂર્તિ ત્યાં બંધ થયા. તમે ઓરા માપક યંત્રમાં જઈને જુઓ, તરત ખબર પડશે. બહેનોને કંઈ નિંદા ટીકા કરવા માટે નથી, બહેનોને તકલીફ આપવા માટે નથી, પણ આપણી વ્યવસ્થાઓ હતી, આપણી પરંપરાઓ હતી, એને ફરી વાર પુનઃ પ્રતિષ્ઠિત કરવી પડશે. ચાહે કુછ ભી હો જાવે તો જ આપણા આરોગ્ય સારા રહેશે. અને એવું જો મારા સાહેબને ઓરાવ્યું તો એમની બુદ્ધિ પણ બગડે, એમનો આહાર દૂષિત ગોચરી આવી એટલે પતી ગયું. પછી ખાવાની વસ્તુ ક્યાંથી આવી છે અથવા એનું નામ વગર કોઈ દિવસ ખાવું નહીં, સૂંઘીને જ જમવું જેથી દ્રષ્ટિદોષ નો રહે, અને જેનો ટેસ્ટ ચલિત થઈ ગયો છે. 30 દિવસ 20 દિવસ 15 દિવસ આ બધા કાળ આવે ને એ પછી જાઓ તો એની અંદર અસંખ્ય જીવોની ઉત્પત્તિ થઈ જાય. બહારથી રવો ને મેંદો લાવીએ છીએ, એ બધાની અંદર અસંખ્ય જીવો હોય છે. આ બિસ્કિટ બધા રવા મેંદામાંથી બને, અસંખ્ય જીવો હોય એની અંદર, અસંખ્ય જીવો. એક દિવસ હું જૈણા વિશે લેવાનું છે, એમાં આપણે ઘણી બધી એના વિશેની વાતો કરીશું સમય હશે તો. માસી માતા બહેન અથવા સ્ત્રીએ રાંધેલું ભોજન જ જમવું. ભોજન જમતી વખતે પણ સુલક્ષણા ના ત્રીજું સૂક્ત ઘરમાં એક આવી એક જન્મે ત્યારે કોકની માં દીકરી હોય છે, પણ જ્યારે બીજા ઘરે જાય ત્યારે બંને ઘરે એ દીવો કરે છે. પોતે સ્નાન કરીને પછી રસોઈ બનાવે, નવકાર ગણતા ગણતા રસોઈ બનાવે. એક બેને ખાલી 108 પ્રસાદ ભગવાનનું ગઈકાલે સાંભળ્યું તો અમારા ડૉક્ટર અભય શાહ જે છે જે આ ગર્ભ સંસ્કારનું ચલાવે છે, 210 જણા એક સાથે આપણી આ શત્રુંજયની જે વાત હતી એ લોકોએ સાંભળી, અને એમના જે રિવ્યૂઝ આવ્યા છે આપણા આંખમાં આંસુ પડે. એમાંથી એક બેન અત્યારે ગર્ભવતી બેન છે, મારા દોલતનગરની અંદર સંગીત યુવન મંડળના અમારા એક યુવાન છે, જબરદસ્ત સંચાલન કરે છે. એમની બેનને ગર્ભવતી હતી ને એને કહ્યું કે મારે તો પોસ્ટ 10મીના દીકરો જન્મ જોયો, ડૉક્ટરે 15 દિવસ પહેલાંનો ટાઈમ આપેલો, અને ભાવના કરી રોજ તો માક્ષરવત દસમે જ એ દીકરી એના ઘરે જન્મ થયો, એનું નામ પારસી પાડવામાં આવ્યું. એમણે બેનને કીધું કે આ 108 પાર્શ્વનાથ ભગવાન છે ને એના તમે ગૂગલમાં મેપ બતાવો. એમણે બધે 108 મેપ ગૂગલના તૈયાર કર્યા. એમના હસબન્ડે આખું એની એક એપ્લિકેશન તૈયાર કરી દીધી કે તમારે હવે ત્યાં જવું હોય 108 પાર્શ્વનાથ ભગવાનની યાત્રા કરવા તો તમે એ ફ્રીમાં આપણે દેવલોક જીનાલીમાં એ મુકાવરાવશું. પણ લોકો કેવી મહેનત કરે છે, અને એનું ધ્યાન આખું એ પાર્શ્વનાથ ભગવાનમાં ગયું તો એના બાળક ઉપર પણ એની અસર પડે છે. મેં એનું કીધું અમારા પેલા ધનેશભાઈ તારાચંદભાઈના દીકરા, જેમણે આબુની તળેટીમાં બહુ મોટું તીર્થ બનાવ્યું છે જીનાલય સુંદર મજાનું. પંચસૂત્ર શીખવાડ્યું નતું પણ એની માતા ઘરમાં હતા ત્યારે બે હાથ રાખીને રોજ પંચસૂત્ર બોલતા હતા, કે દીકરી એક દિવસ અચાનક આખું પંચસૂત્ર બોલી ગઈ, ગર્ભમાં એને કંઠસ્થ કરી લીધેલું. માતા અભી બનીને જોઈ, મેં કોઈ શીખવાડ્યું નથી, તને ક્યાંથી આવડ્યું? મને આવડે છે કે બસ સૌથી પહેલા ઘરમાં આવે તો જમવાનું કોની પાસે રહેવાનું? કે માતા પાસે રહેવાનું. માતા ન હોય તો માસી, માસી ન હોય તો બહેન, કોઈ ન હોય તો ઘરવાળા પાસે જમવાનું લેવાનું. આજે તો એ આવે એટલે ઘરવાળા આવે એટલે બાકીના બધા, અને એ લોકો જમવાનું નથી પીરસતા, હારે હારે થોડો કચ્યો કંકાસ પણ પીરસતા હોય છે, એટલે ના પાડી છે. જે કંઈ કહેવું હોય પછી કહેવાનું, જમતી વખતે એક પણ અક્ષર નહીં, અને બધાએ સાથે જમવા બેસવાની ટેવ પાડવાની. એની મેળે ઘરમાં સંપ વધશે. મુખ્ય વ્યક્તિ આવીને બધાને પહેલાં પૂછવાનું કે બધાએ જમી લીધું, એ પણ સુપન છે, એને ખબર હોય બધાએ જમી લીધું છે તો પણ પૂછવાનું. મહાત્મા પધાર્યા હતા
ગરીબ ગુરબાઓને કોઈ ને કઈ આપ્યું, પશુઓને કૂતરાઓને રોટલા ખવડાવ્યા, પછી એને જમવા બેસવાનું. ચાર વિદિશામાં કે ખૂણામાં નહીં બેસવાનું, અને દક્ષિણ બાજુ તો કોઈ દિવસ નહીં બેસવાનું. એ રાક્ષસી ભોજન કહ્યું, પ્રેત ભોજન કહેવાય. વ્યંતરદેવોનો વાસ હોવાથી એ સાઈડમાં બેસવાનું નહીં, સીધા જમીન પર નહીં બેસવાનું. મેં કીધું ને આસન ઉપર બેસવાનું, લાદી ઉપર નહીં બેસવાનું, ઠંડી ના લાગે તેવા. કારણ કે તમે જમો અને જો તમે સાવ નીચે બેઠા હોય તો ત્યાં નીચે ઠંડક હોય, એટલે જમવાનું તમારું ઓછી તાકાતવાળું થઈ જાય. ભોજન નોંધાયા પછી તરત ગરમ ગરમ રસોઈ જમ થતી હોય ત્યારે બેસી જવું. ફરીવાર તમે ઊનું ગરમ કરો એટલે એની જે તાકાત છે ખલાસ થઈ જાય. આજે તો ટિફિનમાં લઈ જઈએ, સવારે 7 વાગે બનેલું હોય, બપોરે 1:30-2 વાગે ઓફિસમાં ખાઈએ. 2/3 we eat for ourselves and 1/3 for the doctors. આપણે જે જમીએ છીએ એમાં 2/3 આપણે માટે જમીએ છીએ ને 1/3 ડૉક્ટરો માટે જમીએ છીએ. એટલે તો કહ્યું કે બિગર ઇઝ ધ વેસ્ટ લાઇન, શોર્ટર ઇઝ ધ લાઈફ લાઇન. કમરની રેખા જેની મોટી એની જીવનની રેખા ટૂંકી. 50% 25% સોલિડ, 25% સેમી સોલિડ ખોરાક ખાવાનું, 25% એમાં પાણી ભળાવવાનું છે, અને બાકીના 25% હોજરી ખાલી રાખવાની છે. એટલે તો અણસણ કરતાં ઉણોતરી વધારે ચડી જાય. ઊણ ઉદર કરવાનું છે, જમીને ઊભા થવાનું તો ફરી વાર જમવા બેસી શકો એવી રીતે જમો. જિંદગીમાં બીમાર નહીં પણ મારી ગેરંટી છે. આ તો પેટ ભરીને આપણે ખાઈએ, અકરાત્યા બનીને ખાઈએ. પેલો કુરિયન અપ્પાનો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેં રેકોર્ડ વાંચેલો, કુરિયન અપ્પા એનું નામ. સવારમાં ઊઠે એટલે 45 પરોઠા ખાય, 283 રતલ, 10 લિટર દૂધ પીવે, 2 ડઝન કેળા ખાય. આ તો બેટની વાત કરું છું. 8-9 વાગે નાસ્તો કરી અલગ, તો એનું બપોરનું જમવાનું કેવું હશે? 45 રતલ મળ કાઢવો પડેલો ઓપરેશન કરીને. ઉપવાસ કરતા ઉણોતરી ચડી જાય છે. જમવા બેઠા હોય 4 રોટલીની ભૂખ હોય 3 ખાઓ, 3ની ભૂખ હોય તો 2 ખાઓ, પછી જુઓ એટલી મજા. શરીર હલકું ફૂલ હોય 2-3-4 કલાક થશે ફરી વાર ભૂખ લાગશે. સાયકલ જ એવી બનાવો કે સાંજે 5-6 વાગે તરત ભૂખ લાગી જાય. 4-5-6 વાગે આપણે નાસ્તો કરીને રાત્રે પછી જમીએ. રાત્રિ ભોજનને મહાપાપ કહ્યું છે. આરોગ્ય સારું રાખવું હોય ને રાત્રે તો ખવાય જ નહીં. દ્રવ્ય અને ભાવ બંને આરોગ્ય એનાથી ટકશે. કાંસાની થાળીમાં જમવું જોઈએ અને તાંબાના લોટામાં પાણી પીવું જોઈએ, જેથી શરીર કાંસા તાંબા જેવું થાય. આજે સ્ટીલના જસતના મને એટલું દુઃખ થાય, આપણા બધા સાધુ સાધી મૂકીને પાણી કેવી રીતે ઉકળે એ પેલા જસતના તપેલામાં. આપણે ત્યાં રસોઈ કેવી રીતે થાય? અથવા બહાર હોટલોમાં જઈએ તો કઈ રસોઈ જમીએ? આ જર્મન સિલ્વરના જે તપેલા હોય છે એમાં દરેક ઉપાસની અંદર તાંબાના તાસ મૂકી દો. કારણ કે તાંબરે જલમ, તાંબાનું એક એવું આખું મશીન જેવું બનાવ્યું છે ઉપરથી. મશીન એટલે ખાલી પતરા હોય, આમ 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 ઉપર પાણી નાખો તો એ આમ 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 પાણી ફરે, નીચે આવે ત્યાં ઠંડુ ગરમ ગરમ ઉપર નાખેલું હોય. પણ એટલા બધા એના રસ્તા એવી રીતે કરી નાખ્યા હોય, એ તાંબાના પતરા હોય બધા. અમારા પ્રકાશભાઈ દાઢી છે મરાઠ વર્તમાન પરિવારમાં, તમે કહેશો તો તમારા ત્યાં મશીન આવું મૂકી દેશે. આપણા સાધુ સાધી ભગવાનના બધા તાંબાની અંદર કેમ ના હોય? એક ભાઈ છે અમદાવાદમાં, તમે જાઓ તો સીધા તમને 4 તાસ અને એનું બધું સાધન સામગ્રી તમને ફ્રી આપે, ગરમ કરવા માટેનું તપેલું પણ આપે, એ પણ તાંબાનું હોય. કેટલા એમને અત્યારે, અને મહાત્મા એ હલકા તાસ હોય તાંબાના, સાથે વિયારમાં પણ લઈને જઈ શકે એવી રીતે બનાવડાવ્યા છે. ભક્તિ કરવી હોય તો કેવી રીતે કરવી જોઈએ વ્યક્તિઓએ? તાંબાનો એ ઘડો પણ આપે છે. જેટલું ઠંડુ એટલું મરણ અને ગરમ એટલું જીવન. આપણે તો ફ્રીજની બોટલ ખોલશું હમણાં તરત ઊભા થશું એટલે તરસ લાગે ને. તમે ફ્રીજનું પાણી પીવો ને તો કેટલા કલાકો સુધી પેટમાં પડ્યું રહે, પચે નહીં. માટલાનું પાણી 3 કલાકમાં પચી જાય. ઉકાળેલું ઠંડુ કરેલું પાણી હોય એ 1.5 કલાકમાં પચી જાય, ને ગરમ ગરમ નવસેકું પાણી પીવો 45 મિનિટમાં પચી જાય. ચંદનમાળામાં અમારા એક શ્રેષ્ઠીવરે નવીનભાઈ ગોળાવાળા રહે છે, એમને 10 પ્રકારના જુદા જુદા રોગો હતા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ફલાણું ઢીકણું, એટલા બધા રોગો કે જેની કોઈ સીમા નહીં. 15-20 ટેબ્લેટ ખાતા હતા. સુષ્મા સ્વરાજ અને આપણા ફાઇનાન્સ મિનિસ્ટર બધા એક્સપાયર થઈ ગયા, બધા ડાયાબિટીસની દવાથી ગયા છે. 2 લેખ મેં વાંચ્યા ઇંગ્લિશ ન્યૂઝપેપરની અંદર કે ડાયાબિટીસના દવાઓ વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય, સાઇડ ઇફેક્ટ પણ વધતી જાય, અને પછી પોઈન્ટ ઓફ નો રિટર્ન પર આવે એટલે માણસ ચાલ્યો જાય.
એમને કોઈ જર્મનના રીડર્સ ડાયજેસ્ટમાં કોઈ જર્મન લેખકની વાત સાંભળી કે તમે ગરમ ગરમ હળદરવાળું પાણી પીવો, નવું શીખવું, 24 અવર્સ જ્યારે પણ તરસ લાગે ત્યારે આ જ હળ, એવરી ડ્રોપ ઇઝ અ મેડિકેશન. તમે માનશો નહીં, ફોન કરજો એમને, તમે એક પણ રોગ અત્યારે નથી. શું કરવાનું? પાણી ઉકાળવાનું, હળદરના 2-3 ગાંઠિયા ટુકડા કરીને નાખી દેવાના અને પાણીને ત્યાં ને ત્યાં ઠંડુ થવા દેવાનું. પછી તમારા ગરમ ગરમ રહે એવી રીતે વ્યવસ્થા એવા કોટમાં ભરી દેવાનું. જ્યારે પીવો ત્યારે 9 સેકું પાણી પીવાનું, હળદર નાખેલું એમાં પાછું લીંબુ નાખી દેવાનું, તીથી વગેરેનો ઉપયોગ રાખવાનો. બસ એમને લખ્યું છે કે કેન્સર નહીં, એઇડ્સ નામના રોગો પણ આ એક જ દવાથી જાય છે. બધી તમારી ટેબ્લેટ બંધ થઈ જશે. રોજ હળદરવાળું ગરમ પાણી પીવો. એમને અમને મળ્યા હતા ત્યારથી અમે પણ અમારા જીવનમાં ચાલુ કરેલું છે. બહુ ફાયદો છે. હું દિવસમાં અહંકાર નથી કરતો, પણ આ થોડી ઘણી જાણકારીની સામે હું 17-18-19 કલાક કામ કરવું હોય તો થઈ શકે એવી શક્તિ અને તાકાત આવા બધા ઔષધો આપણને આપતા હોય છે, આવા બધા યોગાસન આપતા હોય છે. અને સહેલાઈથી મજેથી આ કાર્ય કરી શકાય એવું છે. એ હળદર પછી બીજે દિવસે વાપરી શકાય, હળદર બહાર કાઢી નાખવાની, પછી ફૂલી જશે ધીમે ધીમે હળદર. 2-3 દિવસ સુધી એકને હળદર તમે વાપરી શકો છો, સાંજ સુધીમાં સુકાઈ જાય એટલે હળદર ફરીવાર નાખવાની, ફરીવાર પાણી ઉકાળવાનું બીજે દિવસે. જેટલું સરળ હોય એટલું શ્રેષ્ઠ ન હોય એવું નથી. આપણે ત્યાં સિમ્પલ હોય પણ શ્રેષ્ઠ હોઈ શકે છે. આ તો હું 5000 રૂપિયાની ફી લઉં, તમારી પાસે કોઈ ડૉક્ટર 10000 રૂપિયાની ફી લે ને પછી તમને આ જો નુસ્ખો બતાવો તો તમે જીવનભર કરો, પણ ફ્રીમાં આવ્યો છે એટલે આપણે એની એટલી ગંભીરતા ના લઈએ. ને તો કેટલો સરળ ઉપાય છે, આમાં તકલીફ શું છે? અને તમે લીંબુ નાખેલું હશે એટલે તમને ભાવશે પણ ખરું આ પાણી. અત્યારે તો કહે જ છે કે હળદર અને લીંબુ જેટલું ખાશો તો વિટામિન સી વધારે આવશે અને ઇમ્યુનિટી વધશે, કોરોના તમારી આજુબાજુમાં આવી નહીં શકે. એ લોકોએ પોતાની માર્ગદર્શિકા બહાર પાડેલી છે, ગરમ વસ્તુ પર ઠંડુ ન જમાય ને ઠંડા પર ગરમ ન જમાય. જમ્યા પછી કોઈ દિવસ આઈસ્ક્રીમ ન ખવાય કે ઠંડી કોઈ પણ આઈટમ ન ખવાય. પેટની અંદર તમે સમજો ગરમ હોય, અંદર પાણી પણ ન નખાય. પાણી 48 મિનિટ પછી પાણી પીવાય, 2 ઘડી પછી થોડું થોડું પાણી પીવાય. એ પણ સ્ટોકમ એટલે ચકલી પીવાય ને એટલું, આટલું આટલું નાનકડો ગ્લાસ રાખવાનો, આવો નાનો ગ્લાસ રાખવાનો સાથે. થોડુંક પાણી પીવાય, બસ થોડું થોડું પાણી પીવાનું, 15-15 મિનિટ એક સાથે ગડગડગડ નહીં પાણી પીવાનું. આ તો પેલી વોટર થેરાપી આવે, બહુ પાણી પીવું એટલે એક આરે ઢગલા બંધ પાણી પીવડાવે. ઉષાપાનમાં બરાબર છે કે સવારમાં તમે થોડુંક ગરમ પાણી પીને લઈ શકો છો, પણ જમ્યા પછી તરત પાણી નહીં પીવાનું. જમ્યા પહેલાં પાણી પીવે એ પથ્થર સમાન છે, જમ્યા પછી પાણી પીવે એ ઝેર સમાન છે, જમતી વખતે થોડું થોડું પાણી પીવે એ અમૃત સમાન છે. પાણીનો અપચો તો ખાવાના અપચા કરતાં પણ વધારે હોય છે, નળામાં ભરાઈ જાય છે. પાણી કેવી રીતે? પાણી બેસીને પીવાનું. જો તમે ઊભા ઊભા પીવો તો તમને ઢીંચણના દુખાવા થશે, અને સીધું નહીં પીવાનું, આમ ગડગડ નહીં પીવાનું તો વાયુ પણ અંદર જશે. ગ્લાસની અંદર જ બેસીને પીવાનું. આપણે તો મુઠ્ઠીથી પચકાઈ કરો, 30 દિવસમાં ગમે એટલું પાણી પીવો, ગમે એટલું ખાવ, 29 ઉપવાસનું પુણ્યનું ફળ મળે. જ્યારે પીવો હોય ત્યારે બેસીને એક નવકાર કાઢીને પીવાનું, મુઠ્ઠીથી પચકાય અને ત્રણ ઓસરી ઓસરે એટલે મૃત્યુ થાય તો એ દેવલોકમાં જાઓ, કારણ કે તમે વીરતીમાં છો. સહેલો ઉપાય છે એટલે આપણે નહીં કરીએ. જેટલી વાર ખાવું એટલી વાર ખાવાની છૂટ એમ કહું છું, ખાલી મુઠ્ઠીથી પચકાણ લઈને નવકાર ગણીને બેસવાનું, ખાઈ લેવાનું, પતી ગયું પછી મુઠ્ઠીથી પચકાય અને ત્રણ વર્ષ ઓસરે ઓસરે બસ એટલું જ બોલવાનું. ઉઘાડી જગ્યામાં, અંધકારમાં, તડકામાં કે વૃક્ષ નીચે ક્યારે પણ ન જમવું. 3 નૌકાર ગણીને જમવું. દ્રષ્ટિનો દોષ, દ્રષ્ટિ નાખો નૌકાર ગણીને તો 20 હોય તો એમાંથી દૂર થઈ જાય. મોટું ચોખ્ખું કરવા માટે થોડુંક એકાદ કોગળો પાણી પીએ ઠીક છે, પણ બાકી વધારે પાણી પીવે તો નુકસાન કરે છે. આજે આપણા કેવું નહીં જોઈએ, પણ જે સાધુ સાધુજી ભગવાન તો પણ સાંજે 4 વખતે જમીનને કદાચ વાપરતા હોય તો તરત વધારે પાણી પીએ. એવી રીતે વાપરવાનું કે 1.25 કલાકનો ટાઈમ રહે. 6:48, 6:53 ઓ 52 થઈ ગઈ, ધડધડ 1 ગ્લાસ 2 ગ્લાસ પાણી પીધા, બીમાર ન પડતો હોય તોય પડશે ગેરંટી સાથે.
જમ્યા પર પાણી પીધું એટલે ખલાસ, આઈસ્ક્રીમ તો ખવાય જ નહીં, ઠંડુ તો ખવાય જ નહીં, જમ્યા પછી સાત કામ ન કરાય એ હું તમને કહી સમણા. ડાબા ઢીચણ પર હાથ નહીં રાખવાનો, આપણો અંગૂઠો હોય એ થાળી પર રાખવાનો, થાળીની જે ધાર હોય એના પર ડાબા હાથનો અંગૂઠો રાખવાનો, એવી રીતે જમવાનું કહ્યું છે. અંગૂઠો દબાવવાથી પેટના રોગ મટી જાય છે. આપણે એક હાથમાં પાપડ અને બીજા હાથમાં દાળ ભાત, આપણે ત્યાં કઢીને ખીચડી થઈ હોય તો સામેવાળાને ઘરવાળાને ખબર પડી જાય એવા સબડકા મારીએ, એટલો અવાજ કરીએ. જમતી વખતે અવાજ ન થવો જોઈએ. થાળીમાં જે આવે તે બોલ્યા વગર, ક્રોધ વગર, પ્રશંસા કર્યા વગર, મેં એક દિવસ કહું વખાણવાનું નહીં, વખોડવાનું નહીં, યાચવાનું નહીં. તમને પૂછશે કે કેવું બન્યું છે, કહેવાનું બહુ સરસ બન્યું છે. ત્યારે મનના રાગની અંદર ભેળવવાનું નહીં, ખાવાનું પીવાનું ને પીવાનું ખાવાનું. એટલે દૂધ છે કે પાણી છે તો એકદમ ન પીવાય, ખાતા હોય તો કેવી રીતે ધીમે ધીમે પીએ. પીવાનું છે ને ખાવાનું છે, ને ખાવાનું ને પીવાનું છે. એટલે ખાવાનું હોય 40 વખત ચાવો એટલે એકદમ લિક્વિડ થઈ જાય તો માણસ બીમાર નહીં પડે. દાંત મોઢામાં જ છે, હોજરીમાં નથી, એ રીતે સમજીને કરવાનું છે તો જ શર્કરા ગ્લુકોઝ બરાબર ભળે. જોતો જોતે નામમાં આવતું નથી, વ્યૂઝ આવતા નથી. એટલું જમ્યા પહેલા મળમૂત્રનો ત્યાગ કરીને જમવાને બેસવાની ટેવ પાડવાની છે, અને જમ્યા પછી મળ ત્યાગ કરવા નહીં જવાનું. નથી આવતું જવું. શરીરમાં 13 પ્રકારની જે આપણા જે આવેગો છે એને દબાવવાના નહીં. તમે માતૃ લાગે એટલે તરત જવું જ જોઈએ, દબાવવાનું નહીં તો આંખને નુકસાન થાય. ઉલટીને દબાવો તો કોઢ થઈ જાય, ઉલટીને દબાવો તો. મળને દબાવો તો જીવન દ્રવ્યનું નુકસાન થાય. જમ્યા પેલા ગળ્યું અને ચીકણું ખાવું જોઈએ, જેમ કે આપણે શીરો બાટ વગેરે આપણે જમીએ છીએ. વચ્ચે ખાટું ને ખારું ખાવું જોઈએ, છેલ્લે તીખું ને કડવું ખાવું જોઈએ. કેમ? એમ તો કે ગળ્યું ને ચીકણું ખોરાક પચે એવો પાચકરસ અંદર તૈયાર થયેલો હોય છે. પછી હોજરીના 7 પડ હોય છે, બીજા ત્રીજા પડમાંથી ખાટો અને ખારો ખોરાક પચે એવા પદાર્થો નીકળતા હોય છે. એટલે થોડું 10-15 મિનિટ જમો એટલે પછી તમે ખાટા ઢોકળા વગેરે ખાવ તો વાંધો નહીં, ફરસાણ વગેરે ખાવ તો ખાટો ને ખારો આહાર. કેમ કે એ વખતે ખાટો ને ખારો ખોરાક પછી એવા પાચક રસો જડતા હોય છે, અને છેલ્લે તીખું ને કડવું એટલે પાપડ છેલ્લે ખાવાનો હોય. જમ્યા પછી એક ચમચી જીરું લઈ લો, છાશમાં પીવો તો આખું જીરું શેકેલું. અમારા એક મિત્રને લૂઝ મોશન થઈ ગયેલા અને 2-3 દિવસ હોસ્પિટલમાં હતા ઘાટકોપરમાં. મને ફોન આવ્યો કે જેમ દવા લઉં છું એમ વધારે લૂઝ મોશન થાય છે. અરે મેં કીધું આપણા ડોસીમાંય શીખવાડ્યું છે, દાદીમાનું વૈદ્યુ યાદ કરો. મને કે શું કરવાનું? મેં કીધું એક દહીં વાટકો ગરમ કરી નાખો અને મેથી અને જીરું 1/2 ચમચી એ શેકી નાખો લોઢી ઉપર, અને પછી એને અધકચરું ખાંડીને વેલણથી એ દહીંની અંદર નાખી દો. ગરમ દહીં હોવું જોઈએ એટલે મેથી અને દહીં અભક્ષ પેલું આપણે ત્યાં દ્વિદળ ન થાય એટલા માટે. પછી થોડુંક સિંધાલું નાખો, એટલું ટેસ્ટ આવશે એની અંદર. એ તમે લઈ લો, ગમે તેવા લૂઝ મોશન હશે બંધ થઈ જશે. જેને ઝાડા થઈ જાય એને સૂઠનું પાણી પીવું જોઈએ. સૂઠના 3 ગુણ બતાવ્યા છે, કફ કલયંતી, વાત દલયંતી અને પિત્ત પીવંતી. કફની સાથે ઝઘડો કરીને કાઢી મૂકે, વાયુને તો દળીને કાઢી નાખે, અને પિત્તને પીબંતી એટલે પી જાય. વીકનેસ આવે તો ડૉક્ટરો પાસે જઈને વિટામિનની દવા નહીં ખાતા, એના બદલે તમે એક ચોખાની રાબ બનાવો. અમારા ઉત્તમભાઈ જવાનમલજી છે, એમના ભાઈનું 4 હેમોગ્લોબિન થઈ ગયેલું. ઘડી કરતા થઈ કીધું આ ચોખાની રાબ પીવડાવો બસ. જે પેલા સાઉથ ગુજરાતમાં છડિયા વગરના ચોખા આવે ને લાલ કલરના, એ લેવાના. એમાં બહુ પ્રોટીન હોય છે એટલે વધારે જીવાત પડે. જીવાતને પણ ખબર પડે છે કે આમાં પડાય, આપણે નથી ખાતા એ જાડા ચોખા છડ્યા વગરના ટૂંકમાં.
એક મુઠ્ઠી ચોખા લેવાના, જોવાનું કોઈ જીવ નથી ને, પછી શેકી નાખવાના, પછી 14 કપ પાણીમાં એને ઉકાળવાના. ક્યાં સુધી? ધીમા તાપે જ્યાં સુધી 1 કપ પાણી બચે ત્યાં સુધી. પાણી તમે ઉકળતું પીઓ તો સારું, પણ 75% પાણી રાખો, 25% બાળી નાખો તો એનો ગુણ અલગ, 50% પાણી બાળી નાખો એનો ગુણ અલગ, 75% પાણી બાળી ખાલી 25% પાણી પીઓ એનો ગુણ અલગ. આ વૈદ્યરાજો આપણને બધા મૂળિયાના ઉકાળ બનાવવાનું કહે છે ને, ત્યારે એમ જ કહે છે કે 2 ગ્લાસ પાણીમાં ઉકાળો અને 5 ગ્લાસ પાણી રહે ત્યારે એક ઉકાળો પી જાઓ, એટલે 8માંથી 7 ભાગ બળી ગયા પાણીના, તો એની અસર અલગ થાય. 1 થી કફ જાય, 1 થી પિત્ત જાય, 1 થી વાત જાય, 9 સેકુ ગરમ ગરમ પાણી પીવો તો ત્રિદોષ જાય. પહેલી આંગળી ઊંચી રાખીને નહીં જમવાનું અને સબડકા પણ નહીં આવવા જોઈએ, જેથી રસ લોકતા પોસાય છે. અતિ સર્વત્ર વર્જે, એટલે અતિશય ઊંડું ન ખવાય. ગરમ ખાવાથી રસનો નાશ થાય છે, અતિશય ખાટું ખાવાથી ઇન્દ્રિયોની શક્તિ ઓછી થઈ જાય છે, અતિશય ખારું ખાવ તો નેત્રોનો વિકાર થાય, ઘણાને ઉપરથી મીઠું નાખવું પડે. મીઠું બને એટલું ઓછું ખાવ, ખાવ ત્યારે સિંધા લુણ જ વાપરો, સાકરને બદલે ગોળ વાપરો, ઘરમાં તલનું તેલ લઈ આવો. જેને લોહી ઓછું હોય ને એને પેલા જાસૂદના ફૂલનું પણ કહ્યું છે કે અંદરની વચ્ચેની દાંડી કાઢ નાખવાની અને 5 એના પાખડા હોય એને પાણીમાં પલાળી નાખવાના 4-5 કલાક, પછી સાકર નાખીને તમે હલાવીને લઈ લો જાસૂદનો પણ, તો બ્લડ ફિલામને 1 મહિનો રાબ આપી 4માંથી 11 હિમોગ્લોબિન થઈ ગયું. 12 ડોક્ટરોએ એની ફાઇલ જોઈ કે આ બન્યું કેવી રીતે, ઇમ્પોસિબલ. સંડાસ બાથરૂમમાં મોબાઈલ લઈને ન જવાય અને ત્યાં વંચાય નહીં, સંડાસમાં જેમ ખવાય નહીં ત્યાં વંચાય પણ નહીં. એક સુભાષિતમાં લખ્યું છે, જે શાક બહુ ન ખાય, ઘી સાથે અન્ન ખાય, દૂધ યા ચીકણી વસ્તુઓ સેવે અને અજીર્ણ વખતે ભોજન ન કરે, લઘુનીતિ વળીનીતિની શંકા ન હોય ત્યારે જ ખાય, ચાલતા ચાલતા કે ઊભા ઊભા ન ખાય અને ખાધેલું પચ્યા પછી અવસર જ જે ભોજન કરે તેને રોગ થાય તો પણ બહુ થોડો થાય. આવા સુભાષિતો આયુર્વેદમાં શ્લોક લખ્યા છે, હું સાચું એનું ગુજરાતી વાંચું છું. ભોજનની સમાપ્તિ મીઠા ભોજનથી કરવાની છે, પહેલાં ગળ્યું ચીકણું, વચ્ચે ખાટું ખારું, છેલ્લે તીખું ને કડવું, છેલ્લે મીઠું ભોજન ખાવાનું પાછું, કેમ કે વધારાનું જે પિત્ત હોય તે શાંત થઈ જાય છે. 2 વ્યક્તિઓએ સાથે નહીં જમવાનું. અરે પણ અમારે હસબન્ડ વાઈફને પ્રેમ હોય તો અમે એક જ થાળીમાં જમીએ ને, એક થાળીમાં નહીં જમવાનું. લાળિયા જે જીવો હોય એકબીજાને જાય, એકબીજાના રોગો એકબીજામાં સંક્રમિત થતા હોય છે. આજે તો એઠું પાણી પીવે પછી 1 ગ્લાસ એના ફ્રેન્ડને આપે, ફ્રેન્ડ સર્કલમાં પણ આવું ચાલે છે. અસંખ્ય જીવો એના પર હોય આપણી લાળના, એ બધા સામેવાળાના શરીરમાં જાય. ઘરે ખાલી માટલા પાસે કપડું તો લગાડી દો, પાણી પીવો ત્યારે 1 ગ્લાસ લૂછી નાખવાનો ખાલી, તો પણ કેટલું પુણ્ય બંધાશે, કેટલા પાપમાંથી બચી જશે. સાયન્સે હમણાં શોધ્યું છે કે તમે 1 વાર પાણી પીવો તો 300 બિલિયન 300 અબજ વાયરસ નાના નાના જીવો એની અંદર ચોટી રહે છે. બહારની હોટલમાં આપણે બધું ખાવા પીવા જઈએ છીએ, એ વખતે અંદર શું હશે, કેવી રીતે ધોતા હશે, કેટલું અળગણ પાણી એ લોકો વાપરતા હશે. જમ્યા પછી ડાબા હાથને તેમજ 2 ગાલને અને આંખને પાણી નહીં છાંટવાનું, ઘણા તો મોઢું ધોવે જમ્યા પછી. તમે એકવાર ખીચડીનું આંગણ થઈ જાય તૈયાર, પછી એમાં પાણી નાખો તો એમાં અહીંયા અગ્નિ તૈયાર થયો છે પેટનો, એમાં હવે ઠંડુ નહીં નાખવાનું, ઠંડા પાણીનો વિચાર પણ નહીં કરવાનો, ત્યારે ઠંડુ સ્પર્શ નહીં કરવાનું કંઈ પણ. બરફ તો ખવાય જ નહીં, આઈસ્ક્રીમ તો ખવાય જ નહીં, આ તો જમ્યા પછી આઈસ્ક્રીમના કાઉન્ટરો એ બધે, અને બધા દૂધ સાથે, જેટલી દૂધની આઈટમો એમાં મીઠું ન વપરાય. આ બાસુંદી કરે ત્યારે આપણે ઘરમાં મીઠું વાપરીએ કે નહીં, શાકમાં ફરસાણમાં, તો દૂધની આઈટમ કરો ત્યારે સાથે મીઠું ખાવ, એટલે વિરુદ્ધ આહાર થાય. પોટ વગેરેના રોગો થવાનું મુખ્ય કારણ આ છે, કે વિરુદ્ધ આહાર કયા કયા છે એ જોઈ લેવા જોઈએ. અનાજમાં ચોખા શ્રેષ્ઠ છે, કઠોળમાં મગ શ્રેષ્ઠ છે, મુખવાસમાં લવિંગ શ્રેષ્ઠ છે,
આંખ માટે જેઠી મત શ્રેષ્ઠ છે, ત્રિફળા શ્રેષ્ઠ છે, બીજા બીજું કહેવાય. ગળા માટે જેઠી મત શ્રેષ્ઠ છે, ગળામાં 12 તલનું તેલ ઘસો. પગના અંગૂઠા અને પેલી આંગળી વચ્ચેનો ભાગ છે અંદરનો, ત્યાં તમે તલનું તેલ ઘસો, એ અવાજ સુધરી જશે તમારો. સાકર અને ગુંદર ખાઓ તો અવાજ સુધરી જશે. ફટકડીનો ફૂલાવેલે ફટકડીનો પાવડર લઈ લો અને એક પાણીમાં હલાવી દો એક ગ્લાસમાં અડધી ચમકી, એનાથી કોગળા કરી નાખો. આ બધું એન્ટીબાયોટિક્સ થઈ જશે અંદર. હું કાલે તમને એક એક્સરસાઇઝ શીખવાડવાનું છું, એનાથી ENT ના બધા રોગ દૂર થશે, બધી ગ્લેન્ડ્સ થાઇરોઇડ પેરાથાઇરોઇડ એની મને કાર્યરત થશે. એક બુક લખી છે આમને મનુભાઈ જપીએ, નો થાઇરોઇડ KNOW, નો પેલા થાઇરોઇડને જાણો કે થાઇરોઇડની દવા નહીં લો તમે. એમ તમારા મનુભાઈ કોઠારી છે, ડૉક્ટર મનુ કોઠારી, KM ના ડીન હતા, રિટાયર થયા પછી એ લોકો એને છોડતા નહોતા. લંડનના બુક સ્ટોલમાં કેન્સર ગીતા નામની એની બુક વેચાય છે. અને અહીંયા મિડડે સપ્તક કરીને 7 દિવસનો કાર્યક્રમ થયેલો, એ વખતે એમણે લેક્ચર આપેલું, 2000 માણસ હતા, 200 તો એની અંદર ડૉક્ટર્સ હતા. અને હી સેડ, ઇફ આઈ ટોક એનીથિંગ અનસાયન્ટિફિક યુ સ્ટોપ મી ઇન બિટવીન. અને એણે કીધું કે 7 રોગ અમારા એવા છે કે જેની દવા અમારી પાસે નથી. કેન્સરમાં 2 લાખ લોકો ત્યાં દાખલ થાય છે અને 2.5 લાખ લોકો મરી જાય છે. 2 લાખ તો બિચારા હશે, કોઈના નસીબ હોય જીવી જતા હશે. હું કંઈ સાવ બ્લેન્કેટ એમ નથી બોલતો, એ લોકોના આપણે સાવ કંઈ એને ઉડાવી નથી દેતા, પણ 50,000 માણસો ખર્ચાથી મરે છે બિચારા. ગઈકાલે મને ભાયંદર તેગભાઈનો ફોન આવેલો, આંગળી ખાલી કંઈ ઓલામાં આવી ગઈ, 50,000 રૂપિયાનું બિલ થયું હોસ્પિટલમાં, 50,000. મને કે પૈસા ભરી દેશું પણ આવી રીતે કેમ આ લોકો આપણને લૂંટે છે? સામાન્ય નાનકડી બીમારીમાં 50,000 રૂપિયા એક મોટી તંત્ર વ્યવસ્થા છે, એમાંથી બહાર આવવું બહુ મુશ્કેલ છે. તમે ભૂલથી ખોટે ખોટે ડૉક્ટરને જઈને કહેજો કે સાહેબ છાતીમાં દુખે છે, મારી તમને ગેરંટી છે તમે થોડા દિવસમાં બાયપાસ અને ટેબલ ભરશો. અને એક હરડે તમે લો ખાલી, 205 રોગ મટી જશે. અમારે એક પત્રકારે જોખમ કરેલું, કંઈ હતું નહીં, ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર કે આમ બધું બરાબર છે પણ તમે એક કામ કરો, સ્ટ્રેસ ટેસ્ટ કરાવી લો. અને અમે મનુ કોઠારીને ત્યાં ગયા એક ભાઈને લઈને, એમને કહેતા હાથ તમે આમ કરો, એમણે સામે હાથ મૂકીને આમ જોરથી દબાવ્યો, એ કે એમણે જોર કર્યું ને ઓલા ભાઈએ દબાવી દીધો, એ કે તમારો સ્ટ્રેસ તમારા જ છે, તમારી એકેય નળી બ્લોક નથી કે. એન્ડ યુ વોઝ, એ કે અમે લોકો આ ઇઝીજનું મશીન છે ને ન્યુક્લિયર બોમ્બથી વધારે ડેન્જરસ છે, કે 50 વર્ષ પહેલા જે ગ્રાફને અમે હાર્ટ એટેક નહોતા કહેતા એને આજના ડૉક્ટર હાર્ટ એટેક કહે છે. અને એમણે દૂધીનો પ્રયોગ બતાવેલો. અમારા કેસરીચંદભાઈ મહેતા છે, અમારા વર્તમાન પરિવારના મુખ્ય ટ્રસ્ટી, અત્યારે તો 90 વર્ષની ઉંમર છે, 2.5 લાખ પશુઓને રસ્તામાંથી બચાવેલા હશે રોડમાં જતા જતા, સેંકડો કેસ કરેલા હશે કોર્ટોની અંદર, દિવસ અને રાત 24 કલાક આ જ કામ કરવાનું. ભાગલધારા હોસ્પિટલમાં કેન્સરની હોસ્પિટલ છે વલસાડ પાસે, એમાં કેટલા વર્ષ એમણે સેવા આપી. અત્યારે પણ કોઈને કંઈ નાની મોટી બીમારી હોય તો એના ઘરે જાય એટલે બધી દવાઓ આપે ગૌમૂત્રમાંથી બનાવેલી. અમે ગૌમૂત્રની ચિયાસરમાંથી દવા બનાવીએ છીએ, એ ગોળી તમે 6 ગોળી લો એટલે જિંદગીમાં કંઈ મેલેરિયા ન થાય. ખાલી આકડાની ડાળી હોય ને આકડાનું પાન, એનાથી દૂધને હલાવો એટલે માવો થઈ જાય, ફાટી જાય દૂધ, અને એમાં સાકર નાખી દો થોડી, એ પેંડો ખાય એટલે જિંદગીમાં કોઈ દિવસ મેલેરિયા ન થાય. ઇમ્યુનિટી છે એની. એમને એક વખત હાર્ટમાં એટલી બધી 5માંથી 4 નળી બ્લોક અને બીજી 90%. ડૉક્ટરે કીધું કે આ ભાઈ 15 દિવસથી વધારે નહીં જીવે, કે મેડિકલ સ્ટોરમાંથી એમણે મનુ કોઠારીનો નંબર મળ્યો છે, ફોન કર્યો. એમણે કીધું તમે દૂધી લો આટલી 2 કે 3 ઇંચ, એને સમાજ નાખો, એની અંદર ફુદીનો 5 દાણા, તુલસી, મરી, સૂંઠ અને થોડુંક સિંદવ નાખો, અને જ્યુસ 1 ગ્લાસ ભરીને રોજ પી જાઓ. આમ તમે શાક એમને એમ રાખો તો બધા શાક ખરાબ થઈ જશે, દૂધીનું શાક એમને એમ રહેશે 15 દિવસ સુધી. એના ગુણો બહુ સારા છે, દૂધી છે, ગલકા છે, પરવર છે, કંટોલા છે, એ બધા શાક ખવાય. આ ભીંડા અને ચોળી ને એ બધાનું નંબર છેલ્લે આવે. સૌથી શ્રેષ્ઠ કયું? કે પરવળનું શાક, જીવંતી દોડીનું શાક, એ શાક ખવાય. ડ્રાય ફ્રૂટ્સમાં પેલી લીલવા દ્રાક્ષ આવે છે, એ
અને દૂધપાક ની અંદર આપણે નાખીએ ને ચારોળી, એ બે વસ્તુ એકદમ સહેલી છે પચવામાં, બાકી બધું પચવામાં અઘરું છે. બે ત્રણ આઈટમ થી વધારે ખવાય નહીં. બદામ ખાવી હોય તો 40 વાર તો ચાવવું પડે. અમારા દાદા તો કહેતા હતા કે તમે બદામનું ઉપલું પણ જે પોતાના દાંતેથી તોડી શકે ને એને જ બદામ ખાવાની છૂટ છે, નહીં તો નહીં. આપણે ડ્રાય ફ્રૂટ્સ કેવી રીતે ખાઈએ છીએ? ફ્રૂટ્સમાં પણ દાડમ અને પપૈયું એ વધારે ગુણકારી છે. એ ભાઈ દૂધીનું એનું જ્યુસ પીવડાવ્યું, કેટલા વર્ષો પહેલાંની વાત કરું છું, એમણે એકય ઓપરેશન નથી કરાવ્યું. ડૉક્ટર કહેતા હતા 15 દિવસમાં મરી જશે, એ ડૉક્ટર બિચારો એક્સપાયર થઈ ગયો. આ ભાઈ જીવે છે અત્યારે 90 વર્ષની ઉંમરે. એ કહે છે મને શરીર ભગવાને આપ્યું છે, મારે એમને એમ રાખવું છે. અહીંયાથી એક નળી આવે છે, એ કાપે ને તો જ અંદર જઈ શકે. હવે એ નળી કેવી છે કે જે બ્રેઇનને સંદેશ આપે છે કે છાતીમાં દુખે છે, એ સંદેશ બંધ થઈ જાય એટલે આપણને એમ લાગે કે હવે મને સારું છે. સંદેશ જ નથી પહોંચતો ઉપર, તો પછી બાયપાસ જેને થાય એને ફરી વાર કેમ બાયપાસ થાય છે? કારણ કે એના મૂળ કારણ સુધી નથી જતા કે નિરામય શરીર કેવી રીતે રાખવું જોઈએ. કાચો આમ ન રહેવો જોઈએ શરીરમાં, એટલે ખોરાક બચી જાય પછી જો જમીએ તો કાચો આમ ન બને. હજી ખોરાક અંદર હોય ને ફરી વાર ઉપર નાખો એટલે કાચો આમ થયા વગર રહે નહીં. જમ્યા પછી ભાર નહીં ઉપાડવો જોઈએ, જમ્યા પછી બુદ્ધિનું કામ કંઈ નહીં કરવાનું, વિચારવાનું વાંચવાનું એવું કંઈ નહીં કરવાનું, શાંતિથી બેસવાનું, નહીં તો બ્રેઇન પણ લોહી જશે એટલે પેટમાં લોહીની જરૂર છે ત્યાં નહીં પહોંચે. પુરુષોને આખા દિવસમાં 32 કોળિયાનો અને સ્ત્રીઓને 28 કોળિયાનો આહાર કર્યો છે. છેવટે એટલું કરીએ, એકાસનું બેસું નથી કરતા, પણ બે ટંગ વચ્ચે જમવાનું કાંઈ નહીં બસ, તો પણ ઘણા બચી જશું. ઘણા તો ચા પીવે પાછું જમ્યા ઉપર, જમ્યા પર ચા પીવે એટલે હોજરી બરડ થાય. અહીંયા કપડા પર આ ચાનો ડાઘો નાખો, અહીંયા શું થશે? પરમનન્ટ થઈ જાય તો પેટ હોજરીમાં શું કરતું હશે? એમ કહું પેલા પેપ્સીને કોકાકોલા માટે કહે છે કે ઘરમાં પેલા બાથરૂમ સંડાસ સાફ કરવાનું એસિડ ખલાસ થઈ ગયો, તો ઘણા એનાથી ધોઈ નાખે છે પેપ્સી કોકાકોલા. હવે સંડાસ તો ધોવાઈ જતું હોય તો પેટમાં શું થતું હશે? અને બાળકોના પેટમાં શું થતું હશે જેને આપણે પીવડાવીએ છીએ હોટલમાં લઈ જઈએ? લે બેટા લે, તું પણ પી, નવા જમાનામાં આ તો કરવું પડે. દીકરા પગ ઉપર પગ ચડાવીને ના જમવા બેસાય, સારા આસન પર શાંતિથી બેસીને જમવું જોઈએ. આપણાથી અન્નને ઊંચું રાખવાનું એટલે બાજુ રાખવાનું, એના પર બેસવાનું. અન્નનો અનાદર ન કરાય, વાસણને પગ ન લગાડાય. ઘણા લોકો ગુસ્સો કરે, થાળી પછાડે, જમવાનું ફેંકે, એને ભવિષ્યમાં ખાવાના સાસા પડે તેવી લોકોક્તિ છે, કિંબદંતી છે. આપણે ત્યાં બજાર અને હોટલમાં તળાતી ચીજો જે આવે છે, મટન ટેલોમાં તળાઈને આવે છે. લીંબુમાં 53 ઔષધિ છે, એટલે ગરમ પાણીમાં લીંબુ નાખીને તમે લેશો ઘણો ફાયદો થશે. ઉપવાસ અને ઉણોતરી, તરત ડૉક્ટર પાસે નહીં જવાનું, શરીરને પોતાનું કામ કરવા દેવાનું, તો એના સેલ્સ એની મેળે કાર્યરત થશે. સાડા 11 સમય થવા આવ્યો છે. રોજ સમયની ઉપર તમને લઈ જઉં છું. હજી ઘણા આમાં મુદ્દાઓ છે, લગભગ 140 પાનાના તો લેખો છે. પણ ડાયાબિટીસ માટે હું તમને એટલું ચોક્કસ કહી દઉં કે જો બરાબર વ્યવસ્થિત રીતે અમે, હું આવતીકાલે એની થોડી શરૂઆતમાં વાત કરીશ અને હરડે વિશે વાત કરીશ. આ બે બહુ જ મહત્ત્વની વાત છે. એ લગભગ અડધો કલાક તો મિનિમમ ચાલે એવા બે સબ્જેક્ટ છે. અત્યારે હું અહીંયા એ વાતને અટકાવું છું, અને બાકીની જે વાતો છે કાલે લઈને 7 એક્સરસાઇઝ કરશું, અને પરમ દિવસે અનુકૂળતા મુજબ અષ્ટપ્રકારી પૂજા ઉપર આપણે જશું. ત્યારબાદ જૈનાવર્તનમાં શાંતિ જીવનમાં એવા એકાદ બે ટૉપિક લેશું. મેં આ દેવલોક જિનાલયની એડમિન ટીમને પણ કીધું છે કે બીજા અન્ય અનેક પંડિતો જે લોકો ખરેખર આવી બધી વાચનાઓ આપવા માટે, વક્તવ્ય આપવા માટે હકદાર છે, એમનો બેસ પણ બહુ સારો છે, એમના વક્તવ્ય પણ ખૂબ સુંદર હોય છે, શ્રી ચંપકભાઈ પંડિતજી વગેરે, એમને હું વિનંતી કરીને આપણા આ જે સેશન છે એને આપણે કન્ટિન્યુઅસ કરશું ચોક્કસપણે. મને અહીંયા તમારા વ્યૂઝ નથી દેખાઈ રહ્યા કોઈ કારણસર, એટલે હું તમારા કોઈ પ્રશ્નોનો અહીંયા જવાબ નથી આપી શક્યો આજે, ક્ષમા ઈચ્છું છું આપ સૌને. પરંતુ જીનાગના વિરુદ્ધ કંઈ પણ પ્રવૃત્તિ થઈ હોય તો અંતકરણપૂર્વકના મિચ્છામી દુક્કડમ,
એક પદ સુંદર મજાનું લેશું અને આજનો સ્વાધ્યાય પૂર્ણ કરીશું. ઘણી બધી વસ્તુ આમાં કહેવાની આજે રહી ગઈ છે, પણ કહું છું ને 15 દિવસ સુધી ખાલી આ સબ્જેક્ટ ચલાવો, આ સબ્જેક્ટ ચાલે. એટલો મોટો દેશી ગાયના ઘીના 2 ટીપા નસ્ય કરીએ તો શું થાય, 2 ટીપા આંખમાં નાખીએ તો શું થાય, એના અઢળક ફાયદાઓ કયા છે એ આવતીકાલે હું આપની સાથે શરૂઆતમાં લઈને પછી આપણે પ્રાણાયામ અને આસન કરીશું. કાલે સવારે તમે બધા બને તો વાપરતા જ નહીં સવારનું, અને વાપરો તો એકદમ હલકું વાપરજો. 1.5 કલાકનો સમય થાય પછી આપણે આ કસરત કરવાની છે. અને એક આસન લઈને કાલે બધા બેસજો, પલંગ ઉપર કે સોફા પર નહીં બેસતા, કડક ભૂમિ પર બેસજો. અને પછી આપણે 7 મિનિટની 7 એક્સરસાઇઝ શીખવાડવાની. અદ્ભુત છે, અદ્ભુત. બીમારી તમારા ઘરની આજુબાજુમાં આટો નહીં મારી શકે, પણ કરવાની, અહીંયા કહીએ એટલે એની રજૂઆત કરવાની. અમારે ત્યાં કિરીટભાઈ છે યોગાસનવાળા, અહીંયા બાજુમાં જ બ્રિજ ઉતરો એટલે કૃપાલુ યોગાશ્રમના રોજ 7:45 છેલ્લા કેટલા 30 વર્ષથી ચલાવે છે. 30-35 હજાર લોકોએ એનો લાભ લીધો હશે. એક્ઝેક્ટ 7:45 વાગે જરૂર કેવલબાગની અંદર ચલાવે છે એમના ક્લાસીસ કાંદીવલી વેસ્ટમાં. હમણાં તો બધું બંધ છે એટલે બંધ છે, પણ એમની પાસે યોગાસનો શીખવા જેવા છે. હું તમને 7 મિનિટની 7 એક્સરસાઇઝની પહેલાં એમને અમને જે પ્રાણાયામ એમને શીખવાડ્યા છે એ આપણી સાથે શેર કરીશ. આપણે બધા સાથે સુંદર મજાની રીતે ભગવાનના શાસનની સેવા કરવા માટે ના એક મુખ્ય લક્ષ્ય સાથે, આત્માના કલ્યાણના મુખ્ય લક્ષ્ય સાથે આપણા શરીરનું પણ ધ્યાન રાખીશું. જેથી કરીને શરીર એ મુખ્ય સાધન છે, આત્માના કલ્યાણ માટે જો શરીરને સારું રાખવાની ભાવનાથી આપણે કરીશું તો એ ઉત્તમ કાર્ય લેખાશે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પ્રરૂપ ના થયું હોય તો અંતઃકરણપૂર્વક નામ છું. હજી હજી હજી
ચોમાસામાં ન ખપે. મનુભાઈ કોઠારી તો એક્સપાયર થઈ ગયા છે, પણ એમની કેન્સર ગીતા જે હું બોલું છું એમાં મેવો વગેરે અત્યારે ચોમાસામાં ન ખપે. ચોમાસામાં ન હોય ત્યારે બદામ અત્યારે ખપે, પણ બાકીનો કોઈ મેવો અત્યારે ન ખપે. મીન્સ કારતક ફાગણ ચોમાસા પછી, એટલે ફાગણ સુદ 14 પછી આપણે નથી વાપરતા ને, એટલા માટે 4 મહિના જ વાપરીએ છીએ. આજે સાંજે નૈરોબીના જે પુણ્યશાળી છે એ ભક્તિ કરાવવાના છે, માટે ખાસ કેવલભાઈને આપ સાંભળજો. અને પથરી વગેરે માટે પણ આપણે ત્યાં આયુર્વેદમાં સુંદર મજા નહીં, એટલી સુંદર એની દવાઓ બતાવેલી છે કે જો તમે એ દવા લેશો જિંદગી ચંદ્રપ્રભાવતી તમારે લેવી જોઈએ. અને આયુર્વેદમાં સ્પેશિયલ ઔષધ છે પથરી માટેના, એ ઔષધિ તમે લેશો જિંદગીમાં નીરી કરીને આવે છે, નીરી નીરી દવા લેશો તો પણ તમારી પથરી તૂટી જશે. હા, ગોખરું ગોખસુર આદિવટી આવે છે, ગોખરું પાવડર એના માટેનો બેસ્ટ પાવડર છે. વર્ટિકો માટે કાનની જે પાછળનો ભાગ છે બંને ભાગ ઉપર તેલ ઘસવું જોઈએ. કાનના બંને પાછળના ભાગમાં તેલ ઘસશો ને તમને કોઈ દિવસ બેરાશ નહીં આવે. ડાયાબિટીસ અને સંધિવા માટે આયુર્વેદમાં અદ્ભુત ઔષધો છે, અદ્ભુત ઔષધો છે. ગળોનો ઉકાળો પીવાનો છે અને હળદર અને આમળા છે. દક્ષિણ દિશામાં મોઢું રાખીને જમવાનું નહીં. ડાયાબિટીસ વાળાએ ઘઉં અને સુગરની ફેમિલી એ કમ્પ્લીટ બંધ કરી દેવું જોઈએ. દેશી એટલે શેરડીની, એટલે સાકર ગોળ ગળ્યું કોઈ પણ એની ટોટલ, અને ઘઉંના બધા જ આખા જેટલા ઘઉંના જે પર્યાયો છે, એટલે બ્રેડ બટર તો વગેરે ખવાય જ નહીં, પણ આ પાઉં ખાય છે, પછી તમે પેલા પીઝા બનાવો છો, એ બધું આપણે. ભક્તિનો ટાઈમ આજે રાત્રે 8:30 છે. આ બધા જ વક્તવ્યો અત્યારે યુટ્યુબ ઉપર મૂકી જ રહ્યા છે, અને તમે યુટ્યુબ ઉપર જેની ખાલી દેવલોક જીનાલી પાલિતાના ટાઈપ કરજો, એટલે આ બધા અત્યારે 12 લેક્ચર્સ એની અંદર આવી જશે. જવનું પાણી પીવાથી પણ પથરીનો તકલીફ દૂર થાય છે, કારણ કે હાઇડ્રોથેરાપી છે, એનાથી યુરિન વધારે પાસ થાય છે. માટે 21 વર્ષની ડિપ્રેશનની દવા લો છો, મને બહુ જ ચિંતા થાય છે, પણ આવતીકાલના તમે સેશનમાં બેસો, તમારું ડિપ્રેશન દૂર થઈ જશે. અમદાવાદમાં ઘણા સારા વૈદ્યો છે, પૂજાબેન છે, આ પ્રણવભાઈ છે, અનેક વૈદ્યો સારા છે. તમને એના નંબર જોઈતા હશે તો હું મારા ઓલા પરથી તમને આપી દઈશ. હાઈ બ્લડ પ્રેશરવાળા માટે, લો બ્લડ પ્રેશરવાળા માટે બેરાશ આવી ગયું હોય તો એ બધાની દવા આપણે કાલે 7 એક્સરસાઇઝ કરશું એની પહેલાં બતાવી દઈશ તમને. થાઇરોઇડની મેડિસિન પણ છે, આ તમે કરશો ને ગળાની એક્સરસાઇઝ, એટલે થાઇરોઇડને બધા જ તકલીફો દૂર થશે. તલનું તેલ લગાવવાનું કાનની પાછળ, એ તલનું તેલ ડાયલ્યુટ થાય છે, એટલે અંદરથી તમારો કચરો કાઢવો પણ નહીં મળે, એની મેળે સીધો કચરો બહાર આવી જશે. અને હું જે એક્સરસાઇઝ કહું છું એન્ટીની એ બતાવીશ કાલે. અમુક દવાઓ મારી પાસે અત્યારે ઓનલાઈન તરત નહીં હોય, એટલા માટે સારા વૈદ્યરાજને આપણે કન્સલ્ટ કરવાનું, કારણ કે કફ પિત્ત અને વાત બધાના અલગ અલગ હોય છે. બપોર પછી પણ જમ્યા પછી ચાલવાનું નથી. જમ્યા પછી કોઈ દિવસ ચલાય નહીં. જમ્યા પછી જે ચાલે છે એ રોગનો ભોગ બને છે, ને જમ્યા પછી જે દોડે છે એની પાછળ મૃત્યુ દોડે છે એવું લખ્યું છે.
વોઇસ ક્લિયર કરવા માટે તો ઘણી દવા છે, ઘણી મેં હમણાં હું બધી બોલી ગયો છું. ડાયાબિટીસ માટેનું કાલે આખું સેશન લઈશ 15-20 મિનિટનું, અને હરડેનું સેશન લઈશ. આ બે બધાએ જો કમ્પલસરી સાંભળશે તો ઘણું 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 ફાયદા થશે. શત્રુંજય તીર્થ દેવલોક જીનાલય પાલિતાણા એવું યુટ્યુબ ચેનલનું નામ છે, શત્રુંજય તીર્થ દેવલોક જીનાલય પાલિતાણા. મુંબઈમાં ઘણા સારા વૈદ્ય રાજુ છે. બોરીવલીમાં આપણા આદિશ્વર ભગવાન જીનાલયની બાજુમાં છે. હળદરનો ભૂકો ન પેલી ગાંઠા ન હોય તો હળદરનો ભૂકો ચાલે, પણ બને ત્યાં સુધી આખી હળદર વાપરવાની છે. એમનો વોઇસ ક્લિયર કરવા માટે હું કહું છું ને કે સાકર અને ગુંદર તમે એને ખવડાવો અને આના કોગળા કરાવો ફટકડીના પાણીના, તો અવાજ સારો થઈ જશે. જેઠી મધ યષ્ટી મધુવટી આપો. જેઠી મધ એ ગળા માટે છે. જેઠી મધ લો એટલે ગળાનો અવાજ સારો થાય થાય ને થાય જ ગેરંટીથી. એનું શ્રેષ્ઠ ઔષધ જેઠી મધ છે. ગળા માટેની કંઈ પણ તકલીફ હોય તમે જેઠી મધ વાપરો, સારું થઈ જશે એનાથી. બી ટ્વેલ્વ માટે તો આપણે તડકામાં નથી જતા ને, સવારે તડકામાં જવું જોઈએ. તડકો લેશું બરાબર સૂર્યનો, 15-20 મિનિટ પણ તડકામાં ચાલવું જોઈએ મિનિમમ. અને એવી રીતે કે અહીંયા કપાળ પર પરસેવો થાય, પાછળના પાકમાં તડકો વધારે આવે એ રીતે આપણે જવું જોઈએ. દૂધીના જ્યુસમાં સૂંઠ મરી ફુદીનો તુલસી અને જરાક આપણે સિંધવ મીઠું. કિડનીની બીમારી માટે ઘણી બધી દવાઓ છે આપણી, મેઇન ગોખરું છે એના માટે ગોખસુરા, પણ સારા વૈદ્યને બતાવવું જોઈએ. સ્કિન ઇન્ફેક્શન માટે તમે કોપરેલના તેલમાં કપૂર નાખો અને પછી સ્કિન પર લગાડો, મોટા ભાગના રોગો એનાથી મટી જશે. અને સાબુ વાપરવાનું બંધ કરવું જોઈએ. આપણા સાબુ કેટલા બધા ગૌમૂત્રના સાબુ આવે છે, મલાડ વર્ધમાન પરિવારમાં પણ મળે છે દેશી સાબુ. 2881-1173 એનો નંબર છે. ગૌમૂત્રમાંથી બનાવેલી કેટલી દવાઓ ત્યાં મળે છે. 2881-1173. પ્રિયંકાબેન તમે નંબર જોઈતા હોય તો મને થોડી વાર પછી મારા SMS મારા નંબર પર કહેજો. મારો નંબર છે 9324700054. મુંબઈમાં પણ ઘણા સારા વૈદ્યરાજો છે મારા ધ્યાનમાં છે. તમે મને પાછળથી ફોન કરશો તો હું તમને ઘણા બધા નંબર આપીશ, તમે કયા એરિયામાં રહો છો એ પ્રમાણે. રોજની સી બતાવવા માટે ઘણો સમય જશે. વર્ધમાન શક્રસ્તવ તમે મને મેઇલ કરજો એટલે હું આપને આપી દઈશ તરત. ગઈ અત્યાર સુધીમાં લગભગ 100-150 જણને મેં મોકલ્યા છે, 100-150 જેટલા મેઇલ આવ્યા હતા. અવાજ કે લીએ મેં બતા દીયા ના, ગોંદ ઓર શક્કર લેને કા હૈ, કડી શક્કર ઓર આપ હલ્દી કા ઉનકો ઉલ્લા કરા સકતે હો, ઉસકે સિવા આપ ઉનકો જેઠી મત દેવો યષ્ટી મધુવટી. 9324747 મારો નંબર છે, 0054. 9324740054. થાઇરોઇડની દવા કાલે બતાવી દઈશ. નો થાઇરોઇડ, નો થાઇરોઇડ કરીને મનુ જપીની બુક આવે છે, KNOW, નો થાઇરોઇડ. કેરી ખવાય વાંધો નથી. યુરિક એસિડ માટે તમારે સારા વૈદ્યને બતાવવું પડશે. હું તમને સારા વૈદ્યરાજના નંબર મારા મોબાઈલ પરથી આપી દઈશ 2-4 જણના, એને એ લોકોનો તમે સંપર્ક કરી શકશો. ફરી એકવાર જીનાગના વિરુદ્ધ કંઈ પણ પ્રરૂપ ના થયું હોય તો અંતઃપરક પુરાણપૂરકના મીછામી દુકડમ છે. વાહ, સાબુની બાધા છે ખૂબ અનુમોદના. મારો નંબર મેં બોલ્યો 9324740054, અને atulkumarvsha@gmail.com એ મારો ઈમેલ આઈડી છે. એના પર તમે મને ફોન કરશો, હું તમને તરત 2-4 વૈદ્યરાજના સારા નંબર આપી દઈશ. ભગવાનનો આભાર માનો સાહેબ, આપણને આવો ચાન્સ મળ્યો જેથી એલોપેથીના આ દવાના દોચકમાંથી આપણે બહાર આવી જઈએ. 9324470054, રાઈટ, 447
0054 આમાં 9324 7 પછી 0054 છે. સ્કિન માટે પેટ પહેલા સાફ કરવું પડે, રોજ હરડે લેવી પડે ત્યારે સ્કિનનો રોગો સારા થશે. થેલેસેમિયા માટે ઘણી બધી દવાઓ છે કે બ્લડ કેવી રીતે સારું થાય, એ લોકોને છે એનો તો છે જ, પણ એને એના બ્લડની ક્વોલિટી કેવી રીતે સુધારી શકાય એના મેં ઉપાયો બતાવ્યા છે તમને. તમે મને પર્સનલી ફોન કરશો તો તમને સારા વૈદ્ય સાથે કનેક્ટ કરાવી દઈશ. બંને કાનની ડિફનેસ છે ને, અમારા એક હેતાબેન છે, એક સાધુ જીવકને જરાય નહોતું સંભળાતું, એમની દવા કરી, અત્યારે સમજશારી પ્રતિક્રમણ પણ સરસ રીતે સાંભળી શકે છે અને કરાવી શકે છે. કાચું ખાવાનું નહીં, જ્યારે આપણે બેસીએ ત્યારે કાકડી ટમેટા સાથે નહીં ખાવાના. આ લોકો કે જે લીલોતરી ખાવી, જમતી વખતે પકવો આહાર જ લેવો જોઈએ. કદાચ કંઈ લીલોતરી ખાવાનું કે ફ્રૂટ્સ ખાવાનું હોય તો એના જમ્યા પછી 2 કલાક પછી લેવાય. ધર્મેન્દ્રભાઈની સ્તવન ભક્તિ પણ કરાવશું, એમને મેં વાત કરીને બોલાવીશું. પ્રણામ બધાને પ્રણામ. હવે બરાબર છે, 9324 7 0054 છે. અસ્થમાની જે એલર્જી થઈ હોય એના માટે કહ્યું ને, સૂત મરી તદ લવિંગ સીતોપલાદીને જેઠી મત. સુરતમાં પણ સારા વૈદ્ય રાજુ છે. હા, તમે જે એરિયામાં રહેતા હોય મને મેસેજ કરજો, હું તરત SMS કરજો. વોટ્સઅપ તો રોજના હજારો આવે છે, જોઈ નથી શકાતા, પણ કાં તો મેઇલ કરજો કાં તો ટેક્સ્ટ મેસેજ કરજો. હિંગવાસ્તક ચૂર્ણ લેવાનું, જેને ગેસ થતો હોય ને જમ્યા પછી 1/2 પોણી ચમચી હિંગવાસ્તક ચૂર્ણ. ભૂખ ના લાગતી હોય તો હિંગવાસ્તક ચૂર્ણ ભાત અને ઘી લેવાના, 1 ચમચી લઈને પછી 10-15 મિનિટ પછી જમવાનું. કમરના દુખાવા માટે હરડે લેવી પડે. ચોખા બેસ્ટ છે, ખાવા જ જોઈએ. આ લોકો કહે છે કે સફેદ વસ્તુમાં, અરે એ તો શ્રેષ્ઠ દ્રવ્ય છે, ખાવું જોઈએ. અનાજમાં શ્રેષ્ઠ અક્ષત છે ચોખા છે, બોરીલીમાં પણ છે, બહુ સારા વૈદ્ય રાજો છે. ડાયાબિટીસ વાળાએ પણ દાળ ભાત ખવાય, એમાં કંઈ વાંધો નથી. ડાયાબિટીસ વાળાએ ચિંતા નથી કરવાની, મેઇન એ છે. રોટલીને શાક ખાય અને દાળને ભાત ખાય ત્યારે રોટલી શાક ન ખાય તો ઘણો ફરક પડશે. અતુલકુમાર વી શાહ છે, અતુલ વી શાહ નથી, અતુલકુમાર વી શાહ સ્મોલ લેટર્સમાં koipan.poker@gmail.com છે. આમાં કુમાર નથી લખ્યું એટલે અતુલકુમાર વી શાહ. તમારી કંઈ પણ તકલીફ હોય તમે એના ઉપર લખી શકશો. જમતી વખતે સલાડ ન ખવાય, જમ્યા પછી 1 કલાક 2 કલાક 2 કલાક પહેલાં કાં તો 2 કલાક પછી ખવાય, પણ જમતી વખતે કોઈ પણ કાચો આહાર નહીં ખાવો જોઈએ, પકવા આહાર જ ખાવો જોઈએ. ફોન નંબર તો ઘણી વખત બોલી ગયો, 9324470054. ક્યાંય પણ શરીરમાં દુખે એટલે વાતનો પ્રકોપ છે, એના માટે તમારે તેલ લગાડવું જોઈએ. તલનું તેલ એના પર શેક કરવો જોઈએ, જેનાથી તમને કમરના દુખાવા મટી જાય અને હરડે લેવી જોઈએ. શરીરના દુખાવા માટે તેલનું માલિશ કરો, બધે આખા શરીરે તલના તેલનું માલિશ કરો. અને નારાયણ કે મહાનારાયણ તેલ લગાડવું જોઈએ, વધારે દુખાવો હોય તો એના પર શેક કરવાનું. સ્નેહન અને સ્વેદન એનાથી દુખાવો મટી જાય છે, પણ પેટ સાફ નથી રાખતા આપણે. મેઇન હરડેની એલર્જી હોય તો તમે ત્રિફળા લઈ શકો છો, ટમેટાનો સૂપ ન પીવાય. માથાનો દુખાવો એ વાયુની તકલીફ છે, એટલે વાયુ દૂર કરવાનો પ્રશ્ન કરવો જોઈએ. મનુ જપી કરી છે ડૉક્ટર, મનુ જપી KNOW, નો થાઇરોઇડ પછી એનો થાઇરોઇડ. તમે જાણશો તો થાઇરોઇડની દવા લેવાની જરૂર નથી, થાઇરોઇડની દવા જ નુકસાનકારક છે. P
પિત્ત પ્રકોપ ઘટાડવા માટે ત્રણ ચાર દવા હું બોલી ગયો શરૂઆતમાં જ, પિત્તવાળાએ પિત્તના રોગને જમાઈની જેમ એની સાથે વ્યવહાર કરવાનો છે. પિત્તે ચામા દેશી ગાયનું દૂધ અને ઘી વધારે ખાવાના. જેમ ઘરે જમાઈ આવે તો આપણે દૂધ ઘીનો ખોરાક ખવડાવીએ એવી રીતે દેશી ગાયના દૂધ ઘી ખાવ એટલે પિત્ત મટી જાય છે. એજેડ લોકોને પાચન કરવા માટે હું કહું છું ને હરડે ખાઓ, હરડેથી પાચન નીકળી એકદમ સારી થશે. ને સૂંઠ મરી જેટલા ગરમ દ્રવ્યો છે, હિંગ વગેરે તલનું તેલ, એમાં એ લોકોને ખોરાક આપો. પાઇલ્સ માટે પણ ઘણી દવા છે. આંખો માટે મેં ત્રિફલાંજન કરી કે ત્રિફલાંજન રોજ છાંટો આંખની અંદર. નાકની અંદર સૂંઠ નાખો ને તો ગમે તેવો કોમામાં ગયેલો માણસ એ પણ બહાર આવી શકે છે. મારા એક ભરતભાઈ વૈદરાજ છે નવસારીના, એમણે પોતે આ દવા કરેલી છે. દરેક દવામાં પરે, દરેક રોગમાં અલગ અલગ પરેજી છે. પરેજી હોય પાળો નહીં અને દવા લો તો દવાની કંઈ અસર નહીં થાય. દૂધની વસ્તુ જો પચતી ન હોય તો તમારે દૂધ નહીં પીવાનું. જે વસ્તુ આપણા શરીરને અનુકૂળ ન હોય એ નહીં પીવાનું, અને પીવું જ પડે તો સૂંઠ અને ગંઠોડા નાખીને લેવાનું. કંઈ પણ દૂધ લેવાની ઈચ્છા થાય તો ત્યારે દૂધ સૂંઠ ગંઠોડા નાખશો તો એ દૂધ પચી જશે. એમાં દેશી ગાયનું ઘી થોડું નાખી દેવાનું એટલે દૂધ સુપાચ્ય બની જશે. પાઇલ્સ ફિશર ફિશ્યુલા માટે ઘણી બધી દવા છે. અહીંયા એક મહેન્દ્ર કોઠિયા કરીને મલાડમાં એસવી રોડ ઉપર એમની એ થ્રેડથી દવા કરે છે, મેડિકેટેડ થ્રેડથી. તમે એકવાર ત્યાં કરાવશો ઓપરેશન તો કોઈ દિવસ તમને જિંદગીમાં ફરીવાર પાઇલ્સ નહીં થાય. યત્ર અત્ર કંડુ તત્ર તત્ર કફ, ગુમડાની જેને વ્યાધિ છે એને કફને નાશ કરવા માટેની દવા લેવી જોઈએ. કફથી જ ગુમડાઓ થાય એ નક્કી છે. સૂંઠ મરી વગેરે લઈ શકાય છે. મૂળ શું છે કે એમાં શાંતિથી બેસવું પડે, તમારી નાડી ચેક કરવી પડે સારા વૈદ્યરાજો પાસે, અને પછી તમને બરાબર ચિકિત્સા કરો તો એ વધારે સારી ચિકિત્સા થાય. અહીંયા હું જનરલ બોલું છું પણ દરેકને સ્પેસિફિક અલગ 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 વસ્તુ એ સામસામે બેઠતા પછી વધારે, કારણ કે તમારી આખી જીવનશૈલી જોવી પડે. તમે શું ખાઓ છો, શું પીવો છો, કેટલા વાગે ઉઠો છો, કેટલા વાગે સુઓ છો. મુંબઈમાં દેશી ગાયનું દૂધ બધે મળે છે ભાઈ, તમે પ્રયત્ન નથી કરતા એટલે. અમારા ઘરે રોજ દેશી ગાયનું દૂધ આવે છે. તમે મને ફોન કરજો, હું તમને નંબર આપીશ, તમારા ઘરે પણ આપી જશે. સવારે રોજ પૂનાથી આવે છે અમારા ઘરે દૂધ. ચામડી ડ્રાય હોય એને તલનું તેલ લગાડવું. એસિડિટી માટેની રેમેડી મેં બતાવી દીધી, 57 પાવડર દૂધમાં નાખીને લેવાનો. માઇગ્રેન માટે હરડે લખ્યું છે. કપાસીની દવા માટે બીજા ઘણા છે આપણે ત્યાં નુસખાઓ, એ આપણે કરી શકીએ છીએ. તમે મને SMS કરજો, હું તમને સમજાવીશ. જોગેશ્વરી અંધેરી પારલા બાજુમાં પણ સારા વૈદ્યરાજો છે, બધાના નંબર હું તમને આપી દઈશ. અત્યારે ચાલુ ઓલામાં ડિસ્ટર્બ ન થાય એટલા માટે તમે મને SMS કરજો, ટેક્સ્ટ મેસેજમાં આપી દઈશ બધાને. શરદી માટેનો મેં ઈલાજ કહી દીધો, સૂંઠ મરી તજ લવિંગ સીતોપલા આદિ અને જેઠીમધ. કિડની સ્ટોન માટે ગોક્ષુર આદિવટી ચંદ્રપ્રભાવટી. પાણી વધારે પીવો બસ, એનાથી કિડનીનો સ્ટોન નીકળી જશે બેન. જવનું પાણી પીવો એમાં. 9324700054 9324700054. નાડી વૈદ્ય ઘણા સારા છે મુંબઈમાં, લોકો ફોરેનથી દવા કરવા માટે આવે છે.
ગીરનું દૂધ ઘણી જગ્યાએ મળે છે, અહીંયા મુંબઈમાં પણ ચારકોપમાં પણ મળે છે. દહીં ન ખવાય, દહીં છે ને, દહીં એ નેગેટિવ લિસ્ટમાં છે. દહીંને ખાવું હોય તો અંદર ઘી નાખીને ખવાય, અને સાંજે દહીં ખાય ને એને ત્રણ ફાયદા થાય એમ શાસ્ત્રોમાં લખ્યું છે, આયુર્વેદમાં ઉપાલમથી લખ્યું છે, કે જે સાંજે દહીં ખાય એના ઘરે કોઈ દિવસ ચોર ના આવે. હા, એને કોઈ દિવસ કૂતરું ના કરડે, હરડે રોજ લઈ શકાય. સ્નાયુને મજબૂત કરવા માટે તમે તેલનું માલિશ કરો અને રોજ પ્રાણાયામ અને આસન કરો. ગોલ્ડબ્લેડરમાં સ્ટોન માટેની દવા અલગ છે, એ તમારે વૈદ્યને પૂછવું પડશે. પણ જે માણસ સાંજે દહીં ખાય ને, દૂધીના જ્યુસમાં આટલો એક બે ત્રણ ચાર ઇંચનો દૂધીનો ટુકડો લેવાનો, એને છીણી નાખવાનો અને એની અંદર થોડું પાણી નાખીને ફુદીનો, તુલસી, મરી અને સૂંઠ અને છેલ્લે થોડું સિંધો મીઠું, એ જ્યુસ પીવાનો, તો હાર્ટના ગમે તે બ્લોકેજ નીકળી જશે. આ ભાઈ 20 વર્ષ પહેલાં પૂછેલું, હજી એમને એમ જીવે છે, પાંચે પાંચ ઘણી બ્લોક છે એમ કીધેલું. તો પણ જે આ સ્પેસિફિક ક્વેશ્ચન છે ફેટી લીવર વગેરેના, એ આપણે વૈદ્યરાજોને પૂછવા પડે, એમાં મારું નોલેજ નથી એટલું બધું. વલકલ, પંચવલકલનો ક્વાથ આવે છે મોઢામાં ચાંદા માટેનો, પંચવલકલનો, હા, દાંત માટે પણ સારો છે. અને એને ગરમી વધારે છે, એનું પિત્ત ઓછું કરવું પડે, જેને અલ્સર છે. એ લોકો બધા હરડેલો, હરડે લેશો એટલે 50-205 લોકો ઓછા થઈ જશે ડાયાબિટીસ. અને હરડે માટે હું કાલે સ્પેશિયલ 1.25 કલાક લેવાનો છું શરૂઆતમાં, જેનાથી મોટા ભાગની જેટલા ક્વેશ્ચન છે એ બધા ઓછા થઈ જશે. જે સાંજે દહીં ખાય ને એને એને કોઈ દિવસ કૂતરું ન કરે, કેમ કે નાની ઉંમરમાં જ લાકડી આવી જાય. અને જે સાંજે દહીં ખાય ને એને કોઈના પોતાના ઘરનું કોઈ દિવસ મૃત્યુ ન જોવું પડે. નહીં સમજ્યા? એ પોતે જ પહેલો ચાલ્યો જાય. અને એના ઘરમાં ચોરી ન થાય, બિચારો આખી રાત ખાંસતો જ હોય, એ બોલાને એમ ત્યાં જાગે જ છે, છાસ પીવાય છે, ઝેરેલી હોવી જોઈએ. દેશી ગાયના દૂધની હોય તો વધારે સારું છે. દહીંની વાત મેં પૂરી કરી. અનિદ્રાનો એના માટે કાલે એક એક્સરસાઇઝ બતાવીશ, તમે આરામથી સૂઈ જશો, તમારી બધી કમ્પોઝ વગેરે લેવી નહીં પડે. સાંજે દૂધની અંદર ગંઠોડા નાખો, સાકર નાખો, ઘી નાખો, તમને ઊંઘ આવી જશે બરાબર. એલચી વધારે ખાઓ, દ્રાક્ષ વધારે ખાઓ. રાજકોટમાં ડૉક્ટર પ્રશાંતભાઈ છે, હોમિયોપેથ ડૉક્ટર છે, એમની પાસેથી દવા લઈ શકશે. એમને ત્યાં ફોટા જ છે કે સફેદ ડાઘને એ લોકો આરામથી મટાડે છે. નેક અને બેક પેઇન કાલે બંને મટાડી દેશું. કાલની રોજ કાલની એક્સરસાઇઝ કરશો, નેક અને બેક પેઇન બંને જશે. આ બધા પ્રશ્નોનો એક જ માં જવાબ આપું ને, હરડેલો હરડેલો હરડેલો, તો બધા આવી જાય, બધી દવા આવી જાય. ની પેઇન વખતે તમે મેં કીધું તલના તેલનું માલિશ કરો, નારાયણ તેલ, મહાનારાયણ તેલ, એના પર. અચ્છા, સૂંઠ હોય ને પતલી સૂંઠ, એ ની ઉપર લગાવો. એકદમ લોટ જેવી સૂંઠ હોવી જોઈએ, ખાલી કોરી સૂંઠ લગાવી દેવાની. નસના દુખાવા માટેની વાત આપણે કાલે કરીશું. અને કાલના કાલે 7 મિનિટની 7 એક્સરસાઇઝ અને પ્રાણાયામ શીખી લો, બસ. જબરજસ્ત ફાયદો થશે. પ્રબોધભાઈ ગોસ્વામી બોરીવલીમાં છે, 1-15 તારીખ આવે છે. 9892188090 સોરાઇસિસ માટે પણ એમને જ મળવાનું. અહીંયા હેતાબેન છે કાંદીવલીમાં, એમને પણ મળી શકાશે. હરડે તો 8 કહું છું ને, હરડેનો 7 પ્રકારની હરડે છે, છેલ્લી ઇમેજ છે. પણ આપણે કઈ હરડે લેવાની, હું આવતીકાલે વિજયા નામની આવે છે, વિજયા નામની હરડે, એ લેવાય. સેન્સેશન માટે જેટલી માલિશ કરશો ને એટલી અંદરની નળીઓ વધારે જલ્દી ખુલી જશે. ગરમ તલના તેલનું માલિશ,
તેલનું ઓઇલ કંપનીનું નહીં લેવાનું, તલનું તેલ જ્યાં બલ મળતું હોય ને, જે આપણા દેશી લોકો પાસે, એની પાસેથી લેવાનું. હું તમને કાલે બે ત્રણ નંબર આપીશ કે જે લોકો તલનું તેલ તમારા ઘરે પહોંચાડી દેશે. અને ઘાણીનું હોય છે પાછું. એ મનુભાઈ એક્સપાયર થઈ ગયા, એમની સાથે એમનું જ્ઞાન પણ ગયું બધું, પણ લંડનના બુક સ્ટોરમાં એમની કેન્સરની બુક વેચાય છે. હરડે ગરમ પાણી સાથે લેવી જોઈએ ગેસ. એક ચમચી હરડે અડધી ચમચી સૂટ લો એટલે 205 રોગ ના થાય. શરૂઆતમાં અડધી ચમચીથી શરૂ કરવાનું. ગરમ પાણી સાથે લો તો અલગ ફાયદો થાય, ઠંડા પાણી સાથે લો તો ઓછા થાય. ઓછી હરડે લો તો ઝાડા બંધ થાય, વધારે હરડે લો તો પેટ સાફ આવે. જમ્યા પહેલાં લો તો અલગ ફાયદો, જમતી વખતે લો તો અલગ ફાયદો, જમ્યા પછી લો તો અલગ ફાયદો છે. હરડેના અનુપાન અલગ છે, સૂંઠ સાથે લેવાય, ઘંટોળા સાથે લેવાય, સાકર સાથે લેવાય, ગોળ સાથે લેવાય, પાણી સાથે લેવાય, દરેકના અલગ અલગ ફાયદા છે. હું કાલે જણાવવાનો છું. યુકેમાં ઓહો, તમારે અહીંથી મંગાવવું પડે. તમારા સ્ટોર્સ વગેરેમાં કંઈ તપાસ કરવી જોઈએ મળતું હોય તો. પણ તલનું તેલ શ્રેષ્ઠ તેલ છે. જો સરસવના દાણામાંથી બને ને એને સરસ્યું કહેવાય, પછી કોપરામાંથી બને ને કોપરેલ કહેવાય, એમ તલમાંથી બને ને એને તેલ કહેવાય. સિંગમાંથી બને એને તેલ ન કહેવાય. સિંગ તેલ ત્રિદોષ વર્ધક છે અને તલનું તેલ ત્રિદોષ નાશક છે. કપિત વાત ને, કાળા તલનું તેલ વધારે સારું સફેદ તલ કરતાં પણ. એ દેખાવમાં આપણને ગમે નહીં એટલા માટે આપણે નથી વાપરતા. બધા નાસ્તા પણ તલના તેલમાં કરવા જોઈએ. ઉભરો આવે તો શું કરવાનું, એને ગરમ કરી નાખવાનું, થોડું સિંધો મીઠું નાખીને, તો ઉભરો નહીં આવે. એમાં લીંબુ નાખી દેશો તો પણ ઉભરો નહીં આવે. ચલો, સમય થયો થવા આવ્યો છે, ક્ષમા માંગું છું, થોડો વધારે ટાઈમ લીધો છે મેં, મીછામી દુકડમ. પણ મને વચ્ચે બધાના વ્યૂઝ આવી નહોતા રહ્યા એટલે એકસાથે મેં બધા જવાબ આપ્યા છે. જેનાના વિરુદ્ધ કંઈ પ્રરૂપ ના થયું હોય તો મીછામી દુકડમ. યત કિંચિત કુર્મે હે દેવ સદા સુકૃત દુષ્કૃતમ તન્મે નિજપદસ્તસ્ય હું ક્ષ ક્ષપય ત્વમ જિન ભૂયાદિ ભૂય ગુપ્તા ત્વમ ગૃહાણાસ્મદ કૃતમ જપમ સિદ્ધિ શ્રયંતિ મામેન તત્ પ્રસાદાત વૈસિતમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ સાસનમ. પ્રણવકાર. બોલો આદિશ્વર ભગવાન કી જય. સંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. હુકમ નાખવાથી પણ ઉભરો નથી આવતો, સાચી વાત છે. ધન્યવાદ, પ્રણામ પ્રણામ. આવતીકાલે 7 મિનિટની 7 એક્સરસાઇઝ સવારે કોઈએ ઓછું વાપરવાનું છે તો તમને 9:30 બરાબર સારી રીતે તમે આ 7 કસરત કરી શકશો. અને સવારનો જો બ્રેકફાસ્ટને તમે સ્કીપ કરી શકો તો ઓર વધારે સારું છે. મીછામી દુકડમ પ્રણામ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર આપનો પણ બધાનો. ચાઇનીઝ સ્ટોરમાં મળે છે, પણ હવે ચાઇનીઝની આઈટમ હમણાં વાપરવા જેવી છે નહીં. સુલસાબેન તમારી વાત સાચી છે, પણ હવે અત્યારે હમણાં એ ત્યાંની આઈટમો ન વાપરે તો સારું છે. એમ તલનું તેલ અને આપણે ત્યાંથી આવેલું હોય, ઇન્ડિયાનું જો પોસ્ટિંગ થયેલું હોય તો વધારે સારું, પણ ઘાણીનું વાપરાય તો વધારે સારું. તલનું તેલ બને ત્યાં સુધી ઘાણીનું વાપરવું જોઈએ. વોટ્સઅપ પણ કરી શકશો, પણ હું વોટ્સઅપ બહુ જોઈ નથી શકતો એટલે તમે SMS કરજો કે મેં વોટ્સઅપ કરેલો છે, તો ઘણો ફરક પડશે. હા, પ્રણામ, ધન્યવાદ. કાલનો સવારનું સેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, માટે બધા જ એમાં જોડાજો. ધન્યવાદ, પ્રણામ.